મંત્ર એટલે શું? મંત્ર એટલે શું? નૌકાર મંત્ર વાત નહીં કરતો, મંત્ર એટલે શું? મંત્ર નો અર્થ શું? એને પૂછાય, બીજાને ના પૂછાય. મનને તર કરે, મનને તર કરે, મનને શાંત કરે એનું નામ મંત્ર. મંત્ર મનને તર કરે. મૂકશું ને ખુરશીમાં, આમ કરશું ને ખુરશીમાં, ધોરે ના કર નાખું, બસ મૂકો. આપણે બધું બેસાય આવી જાય, ચિંતા ના કરતા બેસાય બધું. તો મંત્ર ભગવાને આપ્યું હોય એ પ્રમાણે કરીએ કે બીજાએ કહ્યું એ પ્રમાણે કરીએ તો કામ થાય? ભગવાન, હા. પણ બહુ લાંબો સમય થાય ને ભાઈ, ભગવાને શું કહ્યું છે ભૂલી જવાય, શું થાય? કારણ કે ભગવાનને થાય તો, ઋષભદેવ ભગવાને તો 10 લાખ વર્ષ થયા, 10 લાખ વર્ષનું કોને યાદ હોય? આપણે ગઈકાલે 2 દિવસ પહેલાં શું ખાધું હોય એ યાદ ના હોય, તો 10 લાખ વર્ષનું કેવું યાદ હોય? એટલે ઋષભદેવ ભગવાન બધી પરિસ્થિતિ જોતા, બધી પરિસ્થિતિઓ જોતા, સંસારી લોકો વધારે હોય એટલે એમને તકલીફ ના પડે એટલા માટે 3 મંત્રો સાથે આપેલા એમણે. 3 મંત્ર, એક જૈનોનો નૌકાર મંત્ર, પછી બીજો વૈષ્ણવોનો ઓમ નમો ભગવતે વાસુદેવાય, અને ત્રીજો શિવનો ઓમ નમઃ શિવાય. આ 3 મંત્રો સાથે આપેલા, પણ કાળક્રમે બધું અલગ અલગ થઈ ગયું. શું થઈ ગયું? ભગવાન જાય એટલે હૃદય ના ચાલે, બુદ્ધિ ચાલે. શું ચાલે? હૃદય બંધ થઈ જાય અને દિમાગ ચાલે. હવે હૃદય બંધ થઈ જાય એટલે એટેક આવે કે ના આવે? એટલે એટેક આવે. હૃદય બંધ થઈ જાય એટલે, પહેલાના લોકોમાં હૃદય બંધ નહોતા થઈ ગયા એટલે એટેક બહુ ઓછા આવતા હતા, જુઓ. અને ભગવાનના કહે ભાઈ હૃદય બંધ થઈ જાય દિમાગ વધારે ચાલે. શું થાય? ભગવાન આવું ક્યાં કહ્યું છે? આવું ક્યાં લખ્યું છે? તો ભગવાન મહાવીર સ્વામીને ગયા પછી છે ને બધા શાસ્ત્રો લોપ થઈ ગયા, બહુ મોટો દુકાળ પડ્યો હતો. પછી જેટલું ગણધર ભગવાનોને યાદ રહ્યું ને એટલું એ પ્રમાણ લખ્યું એમણે. શું કર્યું? એ પણ પૂરેપૂરું તો આવે નહીં પછી તો, શું છે? કારણ કે ગણધરોનું દિમાગ બહુ જોરદાર ચાલે, યાદ શક્તિ બહુ હોય એમની. એટલે પછી જેટલું એમને યાદ રહ્યું એટલું એમણે લખ્યું. પણ આવી રીતે 3 મંત્રો ભેગા આપેલા ભગવાને કે આ બોલશો તો તમારો સંસાર સારી રીતે ચાલશે, સરળ રીતે ચાલશે, તકલીફ નહીં પડે, ને ધીમે ધીમે મોક્ષ માર્ગમાં તમે આગળ વધી શકશો. આપણે તો મોક્ષે જવું છે કે સંસારમાં રહેવું છે? હે, કેમ સંસારમાં શું દુઃખ છે? કઈ ખાવા પીવાનું છે, ઘર છે, એવું છે. પણ શાશ્વત સુખ નો અહીં અનુભવ થાય તો ગમે ખરો? અહીં થાય તો શાશ્વત સુખ ક્યાં હશે? અહીંયા નહીં. બહાર નથી, આપણી અંદર છે. હા, પણ આપણે એનો ભાન ભૂલી ગયા છે. શું થઈ ગયું છે? ને ભગવાનોએ એનો અનુભવ કર્યો. શું કર્યો? અનુભવ. આત્માને જાણવાનું કહ્યું છે ને, એટલા માટે જ્ઞાનીએ કહ્યું આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યું. શું કહ્યું? જો આ મનુષ્ય જન્મમાં તને આત્મા પ્રાપ્ત ન થયો તો બીજી કોઈ જગ્યા એવી નથી કે તને આત્માની પ્રાપ્તિ થાય. એટલે આત્મા પ્રાપ્ત થાય એટલે શાશ્વત સુખ શરૂ થઈ જાય. શું કહ્યું? શાશ્વત સુખ એટલે શું? જે આયા પછી ક્યારેય પણ જાય નહીં, ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવી હોય તોય જાય નહીં. જે તો ભગવાન મહાવીર સ્વામીને કર્મમાં બરું ખોસાયા તો વિકટ પરિસ્થિતિ કહેવાય નહીં. આપણે એવું નથી થતું ને, ખાલી આપણે અથે પેલું એ થઈ ગયું ખાલી બાજુ ને. ભગવાને તો કર્મ માર્યું હશે, કેવું થયું હશે? છતાંય ભગવાન 700 સુખમાં હતા. શેમાં હતા? આ તો શરીર ને, મને નથી થતું. આ હું તો એને જાણનારો છું. શું હોય ભગવાનને? જીવતા જીવ એવો મોક્ષ વર્તાય ત્યારે સમજવાનું કે પેલો મોક્ષ આવશે, નહીં તો ના આવે. શું કહ્યું? અહીં જીવતા વર્તાવો જોઈએ. ભગવાનોને જીવતા મોક્ષ વર્તાતો હતો શરીર સાથે. પેલું તો ભાઈ 8 બીજા 4 કર્મ બાકી રહ્યા ને, એના પૂરતું શરીર હોય. પછી શું હોય? કર્મ બંધાય એવું શરીર ના હોય એમને.
કર્મ છૂટતા હોય દિવસે દિવસે, ને આપણે કર્મ દિવસે દિવસ બંધાયા કરે છે, શું થાય છે? એટલે ભગવાનમાં આપણે આપણો આટલો જ ફરક છે, છે ભગવાન જ આપણે પોતે, પણ આપણને ખબર નથી, ભાન ભૂલી ગયા છે. શું નામ કહ્યું તમારું? તે હું રેખા છું, રેખા છું. શું આખો દાડો એ જ ચાલે? બોલવાનું છે ને, બોલવાથી ના થાય, શું અનુભવ થવો જોઈએ. શું થવું જોઈએ? અનુભવ. હું કહું કે હું કોલેજ ભણી ચૂક્યો, કોલેજ ભણી ચૂક્યો, ચાલે? સર્ટિફિકેટ જોઈએ. શું જોઈએ? તો કામનું છે. એવી રીતે કોઈનું લાયસન્સ મળવું જોઈએ. એવું રીતે ડૉક્ટર પોતાનો ધંધો કરે તો લાયસન્સ હોય નહીં ભાઈ, શું હોય ડૉક્ટરનું? એ રીતે આપણને લાયસન્સ જોઈએ, ભગવાનનો પરવાનો જોઈએ, ત્યારે કામ આગળ ઘૂસવા દે. એ કાકા હે ઘૂસવા ના દે, દેવદેવીએ કંઈ પરવાનો લાયા છે તો ઘૂસવા દઈએ, નીકળ નહીં ઘૂસવા દઈએ. શું કહે છે? ભગવાન પાસે હોય તો પરવાનો જોઈશે. કયો પરવાનો જોઈએ? ભગવાન પાસે જવાનો લાયસન્સ એટલે પરવાનો, ગુજરાતીમાં કહેવાય તો. કયો કયો પરવાનો જોઈએ ભગવાન પાસે જવા માટે? જે આપણે બોલો ને વાંધો નહીં, ખોટું તો ખોટું આપણે કહીએ, પરીક્ષા આપવાની, સાચું આપણે સાચું કરીશું. પછી આપણે ભણવા બેઠા હોય ને પેલા ત્રણ ઓપ્શન આપ્યા હોય છે ને, સંકેત સંકેત. પ્રશ્ન શું પૂછ્યો? હા, ભગવાન પાસે જવાનો પરવાનો શું? તો ભગવાન કે પહેલાં તારી ચિંતા બંધ થઈ, ક્લેશ ઓછો થયો, કષાય ઓછા થયા તો પરવાનો, નીકળ નહીં પરવાનો મળે. કષાય એ મોક્ષે જતા મોટામાં મોટું રોકે છે. અત્યારે કષાયો હોય આપણને જીતી લીધા છે. શું થઈ ગયું છે? આપણે ખરેખર કષાયને જીતવાના છે, તો કષાય આપણને જીતી લીધા છે. એટલે ભગવાન એમને પેસવા જ નથી દેતા. ચલો કસાય જીતી ના હો તો પેસવા દઈશ, નીકળ નહીં. બોલો. ચલો પહેલા મંત્ર બોલીએ પછી આગળ ચલાવીએ. નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચણ મુક્કારો, એસો પંચણ મુક્કારો, સવ પાવપ્પણાસણો, સવ પાવપ્પણાસણો, મંગલાણમ ચ સવ્વેસિમ, મંગલાણમ ચ સવ્વેસિમ, પડવમ હવૈ મંગલમ, પડવમ હવૈ મંગલમ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ઓમ નમઃ શિવાય, જય સચ્ચિદાનંદ. અહીં તો ભેગો બોલો તાર ભગવાન ડાયલ ઉપાડે, નીકળ ના ઉપાડે. ઘણી આપણે ખબર, કોઈનો ફોન ઉપાડો ને ડાયલ જોઈને બંધ કરી દે છે, ઉપાડતા જ નથી. એ તો જો એક જ બોલ્યા તો ભગવાન ડાયલ નહીં ઉપાડે, અને ત્રણે ત્રણ બોલ્યા તો જેટલા ફોન ભગવાન પાસે બધા ઉપાડી લેશે. શું કરશે? તમે ફાવે ને પાછળ ટેકો દે તો. આવી રીતે આ ત્રણ વસ્તુ હોય તો ભગવાન અંદર પ્રવેશ આપે, નીકળ નથી આપતા. કઈ 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 ત્રણ વસ્તુ? પહેલી ચિંતા ના થવી જોઈએ, પછી બીજું કલેશ ના થવો જોઈએ. કલેશ કે ક્લેશ? કલેશ નહીં, ગામડામાં એવું બોલે કલેશ બોલે. આપણે ગામડાની ભાષા રાખો ને, આપણે બહુ સિટીમાં આપણે આવ્યા છે, ગામડામાંથી જ ને કે સિટીમાંથી આવ્યા છે? હા, હું ગામડામાંથી. પછી ત્રીજું કષાય ના થવા જોઈએ. કષાયોના સંયમને ભગવાને સંયમ કહ્યો છે, બાકી બધા બાહ્ય સંયમ. કેવા? હા, બાકી કષાયોના સંયમને ભલે ને કપડાં ના બદલ્યા હોય, સંસારી વેશ હોય, તોય ભગવાન એને સંયમી કહે. શું કહેવાય? હા, ક્રોધના સમયે ક્રોધ ના થાય, માનના સમયે માન ઊભું ન થાય, માયા ફરી ના વરે, અને લોભ ઊભો ના થાય. લોભ ના હોય નહીં આપણામાં, હોય બધામાં. આપણે બધાની વાત નહીં કરવાની. હા બસ, બધા બધા ઘણા નાય હોય તો આપણે બોલે તો ખોટું પડે. આપણું ઘણા એવા હોય, નાય હોય, આપણે જ એવું બોલવાનું. શું બોલવાનું? બધાને સમય ના લેવાય, કે બહુ મોટો દોષ બેસે. અત્યારે ધારો કે ભગવાન હાજર, આપણે કે બધાને થાય એટલે ભગવાન આવી ગયા કે ના આવી ગયા, એટલે કે મને થાય છે ભાઈ. શું થાય છે?
બીજાની વાત આપણે કેવી રીતે થાય? કોઈની પણ ના થાય આપણે વાત. એટલે ક્રોધ, માન, માયા, લોભ નિરંતર આપણા ઉપર રાજ કરે છે. એવા એ રાજ કરતા હોય એટલે આપણે આત્માનું રાજ જોવા ના મળે. શું કહ્યું? જ્યાં સુધી આ લોકોનું સામ્રાજ્ય છે ત્યાં સુધી આપણું સામ્રાજ્ય ભોગવવાનું ના મળે. ખરેખર ભગવાનો પોતાનું સામ્રાજ્ય ભોગવતા હતા. બોલો, ભગવાને જોયું કે આ જીતી ગયું ને એટલે આખો સંસાર જીતાઈ ગયો. આટલું ચાર કસાય જીતાઈ ગયા ને, કસાય જીતાઈ ગયા એટલે બધું જીતી લીધું. સંકેત એટલે શું હશે? તમે હમણાં વાત કરી સંકેતની. સંકેત એટલે શું? અત્યારે તમને કે રેખાબેનમાં અક્કલ નથી તો મિથ્યાનું ઊભું થઈ જાય કે ના થઈ જાય? તારામાં નથી, તારા બાપમાં નથી, શું થઈ જાય? ખ્યાલ એ મિથ્યા તો કહેવાય. અને સમકિત એટલે પોતે સ્વીકાર કરે, સ્વીકાર કરે ને સામેવાળાની ભૂલ ના જોઈએ ત્યારે એને સમકિત થયું કહેવાય. શું કહ્યું કહેવાય? દરેક ભગવાનોની પાસે સમકિત નહીં પણ સહાયક સમકિત બહુ બધું હતું. સમકિત તો બહુ નાની વસ્તુ છે. સમકિતોના પ્રકાર છે પાછા. શું છે? વ્યવહાર સમકિત. હા, એટલે બધા સમકિતોના પ્રકાર છે. પણ આપણે તો શું છે, દ્રષ્ટિ બદલાય જોવાની. દ્રષ્ટિ બદલાઈ જવી જોઈએ. કોઈ આ માન આપે ત્યારે ફૂલાઈ ના જઈએ. કોઈ આપણને ગાળો દે તેના ઉપર ખરાબ દ્રષ્ટિ ના થાય ત્યારે સમજવાનું કે સંકિત થયું છે. એને વ્યવહાર સંકિત કહેવાય. શું કહેવાય? વ્યવહાર સંકિત. ને પેલું જે સંકિત થાય એમાં તો બીજાની ભૂલ જ ના દેખાય. કારણ કે આપણને કોઈ ભૂલ વગર દંડ આપે ખરું? હે, તમે ધારો કે અહીંયા પેલો વેરો ના ભર્યો હોય તો જ પેલું કાગળિયું આવે ને. ને વેરો તમે રેગ્યુલર ભરી દીધો તો કાગળિયું આવે? એવી રીતે જે ભૂલ છે તો તમારી સામે કોઈ એવો દંડ આપવા માટે આવે છે. નહીં કે કોઈ આપે નહીં. આ પોલીસવાળા હોય રસ્તામાં, હોય છે ને ચાર રસ્તે, આ બધાને દંડ કરે છે. કોને કરે? ભૂલ થાય ને કરે. એવી રીતે આ ભૂલ થાય તો જ આપણને કુદરત દંડ આપે, નિકાળ ના આપે. સમજી જવાનું. એટલે દાદા ભગવાને મોટા મોટું વાક્ય આપ્યું, ભોગવે તેની ભૂલ. શું આપ્યું? હા, ત્યારે તમને તમારી છોકરી બહુ લડલડ કરતી હોય, અથવા તો ભોવાઈ તો આખો દાડો લડલડ કરે, તમે આમ નથી કરતા, આખો દાડો આમ જ બેહી રહ્યો છો, આમ નથી કરતા, તેમ નથી કરતા, એમને એમ થોડું કે કોઈ જોયા વગર કેવું? હે, જ્યારે ભગવાન શું કહે છે કે જ્યારે તો આવું બધું ના હોય તો એવું બધું કરજે, પણ જ્યારે તારો વ્યવહાર હોય તો વ્યવહારને પૂરો કરવાનો. શું કરવાનો? હા, અત્યાર કે બા તમે છોકરાઓને તૈયાર કરો ને તમે પેલું બીજું લઈને બેહી ગયા તો પેલા બગડે કે ના બગડે? પછી આપણને ગભડાઈ દે કે નહીં બગડે તો? એટલે સંકિત વાળો એવું કરે, જે સામે આવ્યું એનું પહેલું ક્લિયર કરે સંકિત વાળો. ને આપણે તો મિથ્યાત્વ લઈને બેઠા છે એટલે પહેલા ના, હું તો પહેલા ભગવાન પાસે બેઠી એટલે કલાક સામાયિક ઉઠું નહીં, આમ ના કરું, તેમ ના કરું, આપણી પકડ પકડીને બેઠા હોય. આગ્રહ શું કહેવાય એને? આગ્રહ પકડ્યો એટલે ગ્રહ નડ્યો. સમજવાનું, આગ્રહ એ મોટા મોટો ગ્રહ છે. પેલા ગ્રહો કોઈ નડવા નવરા નથી બિચારા. દેવીઓની સાથે શાંતિથી એમ મજા કરે છે. આપણી અંદર પડેલા બધા ગ્રહો નડે. આ બધા હું તો આમ જ કરીશ, મને તો આમ જ ફાવે, આમ નહીં ફાવે, એ બધા ગ્રહો કહેવાય. શું કહેવાય? હા, તો ભગવાને કહ્યું કે તારે મુક્તિ જોઈતી હોય તો મારા કયા પ્રમાણે ચાલજે, અને સંસારમાં સુખી થવું હોય તો બીજાના કયા પ્રમાણે ચાલશે, દુઃખી થવું હોય સુખી થવું હોય તો બીજાના કયા પ્રમાણે ચાલજે, ને મોક્ષે જવું હોય મુક્તિ પામવું હોય તો મારા કયા પ્રમાણે તારે ચાલવું પડશે. એટલે જ્યાં જ્યાં ચિંતા થાય, જ્યાં જ્યાં ક્લેશ થાય ત્યાં ભગવાન આવે જ નહીં, ખસી જાય. બધાએ આ ચિંતા ના કરવાનું કહ્યું છે. કારણ કે ચિંતા મનુષ્ય સિવાય કોઈ પણ ગતિમાં ચિંતા નથી. મનુષ્ય ગતિમાં છે ને? આપણી ઘરે કૂતરું લાયા હોય ભૂલથી તો એને ચિંતા હોય ખાવડાવવાની, બહાર ફરવા લઈ જવાની? આપણે લઈ જઈએ છે ને ટાઈમસર ફરવા લઈ જઈએ,
હા, ફોરેનમાં તો બધું કપડાં બપડા મોજા મોજા બધું પહેરાવે, એનો જન્મદિવસ ઉજવે કૂતરાનો. બોલો, ખરેખર કહું છું. હા, એ બધા શેઠિયાઓ જ ગયેલા, બધા શેઠિયાઓ જ ઊંધા છતાં કરે ને પાછા આવે, એટલે ગાડીમાં ફરવાનું મળે, બધું મળે. શું મળે? એટલે દાદા કે ઊંધા છતાં કરતાં પહેલાં વિચાર કરજો, એ કાંઈ એમાં જવું પડશે જાનવરમાં. શું કહ્યું? કોઈનું કિંચિત માત્ર પણ અણહકનું પડાવી લેવાનો વિચાર આવ્યો ત્યારથી જ જાનવરની નિશાની થઈ ગઈ. વિચાર જ ખાલી કર્યું નથી ઊંધું છતું. એટલે ભગવાનનો આખો માર્ગ ભાવનો હતો. શું હતો? ભાવ ઉપર હતો આખો. ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, પછી શું આવે? કેવળ જ્ઞાન. બોલો, બધામાં ભાવની વાત કરી છે. કોઈ જગ્યાએ આની વાત, ક્રિયાની વાત નથી કરી. આપણે સૌથી વધારે ભાવમાં હોય છે, ક્રિયામાં હોઈએ છીએ. આખો દાડો ક્રિયા પાછળ પડીશું, આ વાંચવાનું આ વાંચવાનું, પણ વાંચતી વખત ધ્યાન જ ક્યાં હોય છે આપણું? બોલો ને. આમ ચોપડી હોય ને આમથી આમ આમથી આમ ચાલ્યા કરે, શું થાય? અલા, અવાજ નહીં કરતા. ઘડીમાં પેલું બોલશે, ઘડીમાં પેલું બોલશે. એટલે અત્યારે તો પંચામારો ચાલે છે, છૂટવાના ચાન્સીસો બધા ખલાસ થતા જાય છે. શું થાય છે? ને નીચી જગ્યા ઉપર જવાના ચાન્સીસ વધતા જાય છે. એટલે ભગવાન કહે છે, અત્યારે હવે થોડું થોડું અજવાળું રહ્યું છે તો બહાર નીકળી જાઓ. શું કહ્યું છે? નીકળે, અંધારામાં રસ્તો તમને દેખાશે નહીં, આગળ કઈ જવું ને શું જવું. અત્યારે થોડો થોડો રસ્તો ખુલ્લો છે, સૂર્ય હજુ આથમ્યો જ છે અને દેખાય એવું છે, ત્યાં સુધી બહાર નીકળી જાવ કહે છે. હા, બહાર નીકળવા માટે કોઈક તો જોઈશે ને, કારણ કે આપણી પાસે એવી દ્રષ્ટિ છે જ નહીં. તો કે દ્રષ્ટિ પ્રાપ્ત કરવા માટે કોઈ, જે દ્રષ્ટિ પ્રાપ્ત કરેલા હશે એને આપણે શોધવા પડશે ને. શોધ્યા કે ના શોધ્યા? હા, બધી વસ્તુને આપણે શોધીને લાવીએ. જોજો, આપણે જે જે જરૂરિયાત હોય ને, ખાવા પીવાથી માંડી જે વસ્તુ જરૂરિયાતની હોય, એકબીજાને પૂછીશું ક્યાં મળે. ભાઈ, કોરોનામાં બધું મળતું નહોતું ને, તો બધું પૂછતા હતા ક્યાં. પેલા દૂર આવ્યો હોય તો જઈને લઈ આવીએ આપણે. શું કરીએ? એટલે આ તો બધી કોઈને કહી રાખવું પડે, ભાઈ એવું કોઈ મળે તો તમને કહેજો, મારી દ્રષ્ટિ બદલી આપે, મારું કામ થઈ જાય. પછી આપણે જ અનુભવ કરવાનો કે આપણી દ્રષ્ટિ બદલાઈ કે ના બદલાઈ. જે તો તમને કોઈ ઉનાળો હોય ને બિહાડી દીધા, એસી ચાલે તો તમને પોતાને જ એનો અનુભવ થાય ને ઠંડકનો. એવી રીતે અહીંયા તમને પોતાને ઠંડકનો અનુભવ થાય કે ના ભાઈ, હવે મારું કામ થઈ રહ્યું છે. કામ થઈ રહ્યું છે ખબર પડવી જોઈએ કે ના ખબર પડવી જોઈએ? હે, કે ગાડી પછી આડમાડી આડમાં ઊભી રહે તો હારી. અત્યારે બધી ગાડીઓ યાર્ડમાં ઊભી રહી છે, સ્ટેશન ઉપર જગ્યાએ ખાલી નથી. હવે શું થયું? એકે ગાડી ચાલતી જ નથી. યાર્ડમાં ફરફર કે કેટલા કિલોમીટર કાપ્યા કહેવાય સ્ટેશને આગળ જવું હોય તો? એકે સ્ટેશન નહીં. બોલો, ગાડી આડમાં યાર્ડમાં ફર્યા કરે છે ને, આપણને લાગે કે હું આગળ વધું છું આગળ વધું છું, પણ આ બધા પ્રમાણ હોય કે કસાય ધીમે ધીમે ઓછા થવા જોઈએ. શું થવા જોઈએ? હા, ને આપણને ખબર પડે કે ના પડે? જેથી આપણે તાવ આવ્યો હોય તો ઓછો થાય ખબર પડે કે નહીં પડતી? એવી રીતે આ કસાયો ઓછા થયા એવી ખબર પડવી જોઈએ કે કસાયો ઓછા થઈ રહ્યા છે આપણા. બીજાને દુઃખદાયક, પહેલાં તો પહેલાંમાં પહેલું શું થયું છે કે પોતાને દુઃખદાયક ના થવા જોઈએ. કસાયો પોતાને દુઃખ આવે, દુઃખ આપે, પોતાને દુઃખ આપે એટલે પછી એ બીજાને દુઃખ આપે. શું કરે? એટલે ભગવાને પહેલાં એને સંયમિત કહ્યું કે પોતાને પહેલાં નુકસાન ના કરે, પછી પોતાના થકી બીજાને નુકસાન ના કરે. એ સંયમિત મન, સંયમિત વાણીને સંયમિત શરીર થયું કહેવાય તમારું. એટલે સંયમ ઊભો થયો કહેવાય એને. આપણે તો આ કપડાં બદલી નાખ્યા હોય એટલે આપણે સંયમ લીધો, સંયમ લીધો, એટલે પણ ત્યાં કેટલાય કસાયો થતા હોય. શું હોય? કંઈ પુસ્તક આમથી આમ આમથી આમ ખોઈ ગયો, શિષ્યો પર કેટલું વકડાય, ધ્યાન નથી આપતો, છોડીને આવ્યો તો તારું ધ્યાન બીજે છે, આમ છે તેમ છે, ચાલ્યા જ કરે. જૈન એટલે કોણ, કોને કહેવાય? તે કસાયોનો કરકસર પૂર્વક ઉપયોગ કરે. શું કહ્યું? બોલો, જઈને એટલે શું? હા, બીજી બધી ઓમ કરકસર કરે છે કે નહીં? પાણીમાં કરકસર કરશે, બધા નહીં કરતા. પૈસા વાપરવા કરે,
ને કચરા તો ખુલ્લે આમ વાપરીએ છીએ. શું કરીએ છીએ? એને એને કરકસરથી વાપરવાના છે. કસાયોને ઉપવાસ કરવાના છે. શું કરવાના છે? આપણે શરીરને ઉપવાસ કરાવીએ છીએ. બિચાર શરીરે શું બગાડ્યું તમારું? એટલે ખરેખર ઉપવાસ એને કરાવ. ઉપવાસ એટલે સ્વરૂપમાં વાસ. શું કહ્યું? સ્વરૂપ એટલે આત્મા છે ને, એને સ્વરૂપ કહેવાય. એમાં વાસ આખો દિવસ રહે પણ આપણે પ્રાપ્ત જ ન થતો, અને વાસ કેવી રીતે કરીએ? હજુ ઘરની ચાવી જ નથી મળી, ઘરમાં કેવી રીતે રહેવા જઈએ? હે, ઘરની ચાવી મળે ને પેલું, આપણે શું કહેવાય, ને નવું ઘર હોય ને પેલું શું મળે, પજેશન મળે, પછી તમે અંદર રહેવા જાઓ ને. હજુ તો આપણે પજેશન મળ્યું જ નથી, તો સ્વરૂપમાં રહેવાનું કેવી રીતે? એટલે કે સ્વરૂપમાં રહેવું એનું નામ ઉપવાસ કહેવાય. શું કહ્યું? સ્વરૂપમાં વાસ એનું નામ ઉપવાસ. આ તો ઉપવાસ કરીને કેટલા કસાયો કરે, શું કરે, કેટલા કસાયો. ખાધું ના હોય ને એટલે વધારે જાગૃતિ રહે, અને જાગૃતિ એટલે જાગૃતિનો ઉપયોગ કસાયમાં થાય. ખરેખર આત્મા આત્મા ભણી જાગૃતિને વાપરવાની છે, પણ આપણે વાપરી શેમાં? કસાયમાં. પેટમાં પડે નહીં ને એટલે જાગૃતિ વધારે રહે. પેટમાં પડ્યું એટલે પથારી હોદે, શું કરે, બધું લાકડું થઈ જાય. પથારીમાં શું થઈ જાય ખબર પડે? કોઈ આવી ગયું, આ હોઈ ગયું હોય તો રાતે ચોર આવીને જતા રહે તો ખબર ના પડે. એટલે ભગવાનનો ધર્મ જેમ છે તેમ યથાર્થ જાણમાં આવે ત્યારે આપણને કંઈક પોતાનું સુખ વર્તાય, પોતાનું સુખ વર્તાય. અત્યારે તો આ તો બધી બહારો ચીજોમાંથી લીધેલું સુખ છે. શું છે? આ તો એક દડકતા મોબાઈલ ના હોય ને તો તમને ગમે નહીં. બોલો. હા, ખ્યાલ આવે? એટલે સુખ એમાંથી લીધેલું છે. પહેલાં મોબાઈલ નહોતા તો એ સુખ હતા કે નહીં બધા ભાઈ? બોલો, કેટલું સુખ હતું? ઉલટું આમ લોકો બહાર બાકડે બેસવા જાય, આંટો મારવા જાય, તો આંટો જ આમાં વાગે છે. પેલું રાઉન્ડ ફરે ને, ઇન્ટરનેટ ના હોય એટલે રાઉન્ડ અંદર જ ફર્યા કરે. શું થાય? ફરવાનું અંદર જ થઈ ગયું. એટલા બધી કોઈ પણ ચીજનો જ્યાં સુધી આધાર લેવો પડે છે એ શાશ્વત સુખ નથી. શાશ્વત સુખ નિરાલંબ હોય. કેવું હોય? અવલંબનવાળું ના હોય. આ બધા અવલંબનવાળા. કોઈ પણ આ શરીરના સુખ બધા જ અવલંબનવાળા. કંઈ એક ને કંઈ અવલંબન જોઈએ એના માટે. હવે તમે સિનેમા થિયેટરમાં લઈ ગયા, આમ બે હીરો દેખાતું ના હોય તો આનંદ આવે, પણ જેવું દેખાવાનું શરૂઆત થાય આનંદ આવે. એવી રીતે અંદર દેખાવાની શરૂઆત થાય ને આપણને અંદર, તો આનંદ આવે. અંદર તો દેખાતું જ નથી, અંદર તો અંધારું જ છે બિલકુલ. બધું બહારનું દેખાય છે. શું દેખાય છે? અંદરનું તો રામતારીમાં આવ્યા ને ભગવાન અંદરનું જોતા હતા. શું જોતા હતા? અંદરનું રિપેર કર કરતા હતા ભગવાન. અંદર જેનું ના બગડ્યું એનું બહાર કશું ના બગડે. અંદર બગડે છે માટે સમજવાનું, બહાર બગડે છે એટલે સમજવાનું અંદર બગડેલું છે. ને ભગવાન અંદર બગડે ને એના માટે પ્રતિક્રમણ આપેલું. શું આપેલું? હા, કે ધોઈ કાઢજો કરીને. પ્રતિક્રમણ એટલે વાંચવાનું નથી, પ્રતિક્રમણ એ ક્રિયા નથી, એ ભાવ પ્રતિક્રમણ છે. શું છે? પ્રાયશ્ચિત છે. જે તો આ હેતલને બોલી ગયો આમ તેમને, તને દુઃખ થયું ને તો મારે તરત ધોવું પડે ને, કે ભાઈ ભગવાન મારે નહોતું બોલવું છતાં બોલાઈ ગયું છે તો મને માફ કરજો, એના માટે હું આલોચના પ્રતિક્રમણ પ્રત્યા જ્ઞાન કરું છું, અને ફરી આવો દોષ ન થાય એવી મને શક્તિ આપજો. આ સાફ થઈ ગયું. ભગવાનના પ્રતિક્રમણો આવા હતા. ભગવાન તરત જ જેવો દોષ થાય કે તરત એનું પ્રતિક્રમણ થવું જોઈએ. આ તો આપણે ક્યારે કરીએ પ્રતિક્રમણ? ના ના, એની ભેરું કરીએ છીએ ને સંવત્સરી વખતે, લાંબુ આખા વર્ષ જાણ કશું યાદ જ ના હોય એવું. ને પાછા અંદર ગયા હોય તો અંદર પેલું પંખો ના હોય, કશું ના હોય, તાપ એટલો લાગતો હોય, જલ્દી પૂરું કરે, જલ્દી પૂરું કરે એવું લાગે. શું થાય? કારણ કે ભાદરવાનો તાપ કેવો હોય? તેલ કાઢી નાખે એવો હોય. કેવો હોય? ભાદરવાનો બહુ લાગે તાપ, વાદળીઓ તાપ બધો. તો ભગવાને તરત જ સૂટ ઓન સાઇટ પ્રતિક્રમણ કહેલું. જે રીતે પેલા પુણ્યા સાવકે કહ્યું ને કે મને મને સંકિત થયેલું છે. શું કહ્યું છે? પેલા ગૌતમ સ્વામી કે તને તમને નથી થયું કે? શું કહ્યું? આનંદ સાવક ને કે તમને પેલા કે મને સંકિત થયેલું છે.
તો પેલા ગંદા નથી થયું, શું કહે છે? તો પછી એ ગૌતમ સ્વામી કે તમારે પ્રતિક્રમણ કરવું પડશે, કે છે શું કહ્યું? કારણ કે તમે ખોટું બોલ્યા ને થયું છે એવું. જે હોય તો પછી કહે છે કે ચાલો ભગવાનને પૂછી આવીએ. ભગવાન કે આપણે સાચું સિક્કો વાગી ગયેલું કહેવાય. કેવું કહેવાય? ભાઈ ભગવાન પાસે જાય છે, પૂછે છે આનંદ સ્વરૂપને આ થયેલું છે? ભગવાન કે આ થયેલું છે. તો ગૌતમ સ્વામી કે જાઓ જઈને માફી માગી આવો. તો તરત જ એટલી મોટી વ્યક્તિ હોય છે તો તરત એમનું પ્રતિક્રમણ કરવા જાય છે. ને આપણે અહીંયા ઉપાશ્રયમાં જઈએ આ સંવત્સરીમાં, જેની સાથે ફાવતું હશે ને ત્યાં મિચ્છામી દુખડમ, અને ના ફાવતું એને ત્યાં તે એટલે ના ફાવતું ત્યાં પ્રતિક્રમણ કરવાનું છે. આ તો આમ જઈ ફાવતો હેતલ મિચ્છામી દુખડમ, શું કે? ને મને મામા સાથે ના બધું આમથી કાંઈ નીકળી જવું, શું તારું? આવું હોય પ્રતિક્રમણ. ભગવાને કહ્યું જ્યાં ના ફાવતું હોય ત્યાં ફાવતું કરવું, એનું નામ ધર્મ. શું કહ્યું? જ્યાં ના ફાવતું હોય ત્યાં ફાવતું કરવું, એનું નામ ભગવાને ધર્મ કહ્યો. બોલો, હવે આપણે ધર્મ એટલે શું માનીએ? ક્રિયાઓ બધી. ભગવાનનો ક્રિયા નથી, ભગવાને તો જ્ઞાન ક્રિયા કહી છે. કેવી કહી છે? આ તો બધી અજ્ઞાન ક્રિયા, તમે લઈને આવ્યા છે એટલે થાય છે. ઘણાથી નાય થાય, કારણ કે લઈને નથી આવ્યા. તમારે પેલી નહીં કરવી હોય તો કરવી જ પડશે, કારણ કે તમે લઈને આવ્યા છો. ને આપણે શું માને? હું તો બરોબર રેગ્યુલર પ્રતિક્રમણ કરું, આ કરું, અને થાય છે, થતું નથી. દાદા ભગવાન એક એક જેની ગયા પેલા માજી કહું તો દરરોજ સામાયિક કરું એટલે કરું જ. એક દડો ગયા દાદા તો પેલા સામાયિક નહોતા કરતા. દાદા કે કેમ નથી કરતા? આ દુઃખ જ કહે છે, તાવ બહુ છે, કે છે ન થતું. દાદા કે તમે કરતા હતા કે પગ કરતું હતું સામાયિક? શું કહ્યું? કોણ કરતું હતું? પોતે કરતા હો તો પગ દુખવાનો કઈ સવાલ આવે? દુખે તો થાય ના, એટલે થાય એમ કહું છું. આજે પગ દુખે છે, નથી થતું, એટલે પગ કરતા હતા તમે કરતા હતા કે છે, એટલે થાય છે. શું થાય છે? આપણે નથી કરતા ને આપણે માનીએ શું છે? હું કરું રેગ્યુલર બધું કરું, મંદિર જવું, દેરાસર જવું, આ કરું, તે કરું, ભગવાનની દરરોજ પૂજા કરું. ભગવાન કે તમારી પૂજા કરતા કરતા ધીમે ધીમે મારા જેવો થવું ના થવું, બોલો ને. જેનું નિધિ ધ્યાસન કરે એવા આપણે થઈએ, પણ ભગવાન સામે સજીવન હોવા જોઈએ. કેવા છે? સજીવન ના હોય ત્યાં સુધી મૂર્તિથી ચલાવવું પડે. આપણે બધું નવરાત્ર બહુરાત્ર આવે છે તો બધા ઘરેણા હાચા પહેરીને જાય છે. ક્યાં સુધી એ પહેરે? હાચા ના હોય તો પહેરે ને પેલા ઓર્નામેન્ટલ રોલ કુલ કેવા કહેવાય પેલા? હા, ક્યારે પહેરે? હાચા ના હોય ત્યારે. એટલે જ્યાં સુધી તમને સજીવન ના મળે ત્યાં સુધી મૂર્તિની જરૂર છે જ. શું કહ્યું? પણ સજીવન મળે પછી સજીવનની પાછળ પડવાનું. શું કરવાનું? ગૌતમ સ્વામી કોની પાછળ પડ્યા હતા? મૂર્તિની પાછળ કે સજીવનની પાછળ? સજીવન મૂર્તિ કહેવાય. કેવી કહેવાય? જીવતી, જાગતી, બોલતી, ચાલતી એવી મૂર્તિ જોઈએ. પણ ના હોય ત્યાં સુધી એમના લક્ષ માટે રહેવું જોઈએ કે આવા હોય ભગવાન, આવા હોય, આવા હોય, આવા હોય. એટલે મૂર્તિ પૂજા બહુ મોટું સાયન્સ છે પાછે. પણ જ્યારે ભગવાન ના હોય ત્યારે, ભગવાન ના મળે ત્યાં સુધી, ભગવાન મળે તો ભગવાનની પાછળ પડવા તો આપણું કામ થતું જાય. એટલા માટે શ્રીમદ રાજચંદ્ર થઈ ગયા, ઓળખો ને તમે, નામ સાંભળ્યું છે ને? એમણે કહેલું એક સજીવન મૂર્તિને શોધજે, બીજું કાંઈ શોધમાં, બીજું કશું શોધવાની મગજમારી ના કરતો કહે છે, બીજું કાંઈ શોધમાં, માત્ર એક સત્પુરુષને શોધી તેના ચરણ કમળમાં સર્વભાવ અર્પણ કરી દઈને વર્ત્યો જા, પછી મોક્ષ ના મળે તો મારી પાસે લેજે કહે છે. શું કહ્યું? તને ત્યાં મળી જ જશે. તો આપણે બધા સજીવનમાં ગોદવાની કોશિશ કરી, બોલો, અંદર જઈએ તો બધી ભલે પૂજા કરીએ, બધું કરીએ, પણ કહેવાનું જીવતા જાગતા મળજો કહીએ. મારે આ બધું નકામું ના જવું જોઈએ દરરોજનું. હવે તો ડબ્બો ઉચકીને આવવું પડે છે તમારી પાસે. શું કહેવાનું? દરરોજ આ પેલા ચોખાને સાથિયા બધું કરવું પડે છે, બધું કહેવાનું ભગવાન, આવું ગોષ્ઠી કરવાની ભગવાન પાસે, આપણે કરતા જ નહીં. આવું માગવાનું સરખું, આપણે ભગવાન પાસે કેવું માગીએ? પણ સંસારમાં બધું ઘટતું એવું માગીએ. ભગવાનની વિતરાગતા કોઈ માગી? ભગવાન તમારે જેવો મને વિતરાગ બનાવજો, તમારે ત્યાં ભાવથી છૂટી જાવ એવું કરાવજો, તમે છૂટીને બેઠા છો તો હું છૂટું એવું કંઈ કરી આપો, એવા સાધન શોધી આપો, જીવતું સાધન શોધી આપો. આ બધું કહેવાનું
ભગવાન કે ખરેખર ભક્ત આવ્યો છે આજે તો શું ખુશ થઈ જાય, આ તો આપણે આવું બધું કરે એટલે ભગવાન ખુશ થઈ જાય, શું થઈ જાય, ખુશ નહીં. એ પેલો આવું બધું માગે ભગવાન તો હવે એને આચી સમજમ પડી લાગે કે બધું માગો આવ્યો. ભગવાન તમારા જેવા બનાવજો, મને વિતરાગ બનાવજો, આ ભવ સાગરથી મને છોડાવજો, શું કહેવાનું, આ બધું માગો છો રેખાભાઈ? શું ભાવના ભાવન પહેલા આવ્યું કહેવાનું, મારું કલ્યાણ પહેલું થાવ, જો આપણું કલ્યાણ થયું તો બધાનું કલ્યાણ સમય જ જોયું છે. ભગવાને પહેલાં પોતાની જાતને સાફ કરી જે ભગવાન જ્યારે છોડીને ગયા ને, ભગવાન મહાવીર સ્વામી 12.5 વર્ષ આ કામ કર્યું એમણે, અંદરનો બધો કચરો કાઢ્યો જે જે ભરેલો હતો. ભગવાન અંદર આવે કે આ ખેતર જવા તો બરોબર નથી, ઊંચો વિચાર કહેવાય, શું કહેવાય, એને ભગવાન સાફ કરે પ્રતિક્રમણ કરીને કે આવું ના હોવું જોઈએ, આ ના હોવું જોઈએ, શું એમ કહી કરીને બધું સાફ કરી નાખ્યું 12.5 વર્ષમાં અને કેવળ જ્ઞાન ઉપજ્યું. બોલો હવે આપણે ક્યારે થશે? 12.5 હજાર વર્ષે કેટલા વર્ષે થશે કેવળ જ્ઞાન? જો બોલો હવે આપણે કોલેજમાં જઈએ ખબર પડે કે નહીં આપણે ક્યારે બહાર નીકળીશું કોલેજમાંથી? ધીમે ધીમે આપણને બધી વસ્તુની ખબર પડે કે આપણી બાજુ જઈ રહ્યા છે, રસ્તો સાચો છે, આનંદ વર્તી રહ્યો છે, પોતાની ભૂલો દેખાય છે. તમે જોનો કેવળ જ્ઞાન તરફ જ જઈ રહ્યા છો તમે, શું કહ્યું, ભૂલ દેખાવાની શરૂઆત થઈ ત્યારથી સમજવાનું કે કેવળ જ્ઞાનના પગરણ મંડાઈ ગયા, બીજાની ભૂલ દેખાય, પોતાની ભૂલ દેખાય ત્યારે પગરણ મંડાઈ ગયા કેવળ જ્ઞાન થવાના. જેથી આપણે અહીંથી દફતર લઈ નીકળ્યા એટલે ખબર પડે ને સ્કૂલમાં જવાનો, એ રીતે પગરણ મંડાઈ ગયા કહેવાય કે હવે જવાના જ, જઈ રહ્યા છે બાજુ, પણ વાર તો લાગે ને એકદમ ના જવાય ને, આજે ના આજે નક્કી કર્યું હોય થોડું જ આજે જતું રહેવાય, હા ધીમે ધીમે જવાય, શું થવાય, જેમ જેમ દરરોજ નક્કીપણું થતું જાય, જેમ જેમ બધાની અંદર માફી માંગતા જઈએ, પશ્ચાતાપ કરતા જઈએ, એમ એમ છૂટતા જાઓ દરરોજ તમે. પ્રતિક્રમણમાં તો બેઠા બેઠા શું કરવાનું કે આખો દસ જોવાનું ઘરમાં કોની કોની હાથે બગડે છે આપણું, જેની જેની હાથે બગડતું એની અંદર માફી માંગવાની બેઠા બેઠા પ્રતિક્રમણમાં, પ્રતિક્રમણ વાંચવાનું નથી, શું કહ્યું, આપણે બધી એવી ક્રિયા હોય ને પ્રતિક્રમણ શું કરીએ, હા પણ ભગવાને આવી રીતે કહેલું બેઠા બેઠા દેખાય કે શર્મિષ્ઠાબેનના મારા એક વાર અંધો વિચાર આવી ગયેલો, તો અંદર ધોઈ કાઢો અંદર, કે ભગવાન મારા હું નહોતું વિચારવું છતાં વિચારી ગયું છે તો માફ કરજો. 3 શબ્દો ભગવાન આપ્યા, આલોચના, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન, શું આપ્યું, આ 3 હાથે થાય ત્યારે સમજવાનું કે પ્રતિક્રમણ સાચું થયું. આલોચના એટલે શું, એ કરવો, એકરાર કરવો, કોની પાસે કરશો, આપણે તમે કોઈને ભૂલ કહેવા જશો તમારો દુરુપયોગ કરશે, તમારે એવા દોષો થઈ ગયા હોય તો તમે કોઈને કહો, તો આ કાળમાં એવા લોકો છે કે જે આપણો મિસયુઝ ના કરે, એટલે ભગવાન કોઈનો મિસયુઝ ના કરે, શું કહ્યું, એટલે ભગવાન પણ જીવતા જુએ ને સામે, એકરાર કોની સાથે કરશો તમે, આલોચના એટલે ભૂલોનો એકરાર કરો, પછી પ્રતિક્રમણ પાછા ફરવું એના એની ભૂલોની માફી માંગવી, અને પ્રત્યાખ્યાન એટલે શું, એટલે કયું પચકાણ, આ બધું આપે છે કે તમે આ પાપડ નહીં ખાવાનો, આથી ભાત નહીં ખાવાનો, એ બધા એ જ આપે છે ને પચકાણમાં, શું આપે છે બધું, પ્રત્યાખ્યાન એટલે ફરી આવી ભૂલ નહીં કરવો, એકરાર કરવો, શું કરવાનો, પ્રત્યાખ્યાન કહેવાય એને, નિશ્ચય કરવો કે હવે આવી ભૂલો નહીં કરવો, આજે થઈ ગઈ થઈ ગઈ પણ હવે આવી ભૂલ નહીં કરવો, એને પ્રત્યાખ્યાન કહેવાય. એટલે અત્યાર સુધી ભૂલો કેમ ચાલુ રહી છે, તો કે આપણે એના પ્રત્યાખ્યાન નથી કર્યા માટે, તો કે પ્રત્યાખ્યાન સાથે સાથે 3 શબ્દો જોડાય ત્યારે સમજવાનું કે ભગવાનનું કહેલું સાચું પ્રતિક્રમણ થયું, ખ્યાલ આવે, એટલે આવી રીતે કરજો તો ફાયદો થશે, અને ભગવાનને શોધજો, ભગવાનને કહેવાનું કે અમારી પરવાનગી હોય 2500 વર્ષ જતા કેમ રહ્યા તમે, અમને સાથે લઈ જવા હતા ને, કારણ કે પાછળ કશું આવવાનું નથી, અમને લઈ જવા જોઈએ ને તમારે, આ દરરોજ આટલી ભક્તિ કરીએ છીએ, આટલી બધી મહેનત કરીએ છીએ, કે બધા ભગવાનોના વખતમાં આપણે હતા રેખાબેન, પણ આપણે સરખા નથી રહ્યા, હવે ભગવાન આવ્યા તો કે હવે ભગવાન હોતા હોય તો કેવા હોય, મૂર્તિમાં હોય એવા હોય ભગવાન, આપણા જેવા જ હોય ને, શું હોય, પણ એમની દ્રષ્ટિ બદલાઈ ચૂકી હોય, શું હોય,
દ્રષ્ટિ બદલાયેલી હોય, તમારી સાથે વાત કરતા કરતા તમારી અંદર ભગવાનના દર્શન કરે એવી દ્રષ્ટિ ભગવાનની હોય, તમે અમને આડું ઓડું બોલો તો એ ભગવાનની દ્રષ્ટિ ના બદલાય, પ્રેમ ઓછો ના થાય તમારા તરફ. અત્યારે તો આપણે ઘરમાં કોઈ જ્યારે વધારે બોલી ગયું ને બહુ તો પ્રેમ ઘટી જાય, બોલો ના ઘટી જાય? પેલો દેખ ધારો રહ્યા કરે પ્રેમ, બોલે તોય ના બોલે તોય પ્રેમ એનો એ રહ્યા કરે, એવો જ પ્રેમ આપ્યા કરે, ત્યારે ભગવાન કહેવાય, જીવતી મૂર્તિ કહેવાય. એને શું કહેવાય? એક સમય પછી આમ કશું નથી બની ગયું એવી રીતે તમારી સાથે વ્યવહાર કરે. આપણે પાછળની બધું યાદ રાખીએ કે ના રાખીએ? એ દિવસે આવું બોલી હતી, જીભનું ઠેકાણું નથી, શું બોલીએ? બધું બધું બોલીએ, અંદર અંદર ચાલે, કારણ કે આમે તો બોલાય નહીં, આમે બોલે તો આવી બને પાછું વધારે, એટલે અંદર અંદર બગાડે. શું કરે? એટલે આવી બધી હે નિરંતર આંધી ભૂલોની માફી માગ માગ કરીએ ત્યારે ભગવાન આમ નીકળે, આમ અંધારામાંથી અજવાળામાં આવે. એટલે આપણા ભગવાન પણ અંધારામાંથી અજવાળામાં આવે. આપણા ભગવાન અત્યારે અંધારામાં જતા રહ્યા છે, કારણ કે ભૂલો કરી કરીને ભગવાને ઢાંકી દીધા છે. શું કર્યું છે ભગવાન? તમે બહાર ના નીકળતા નહીં કે મારે આ બધું થશે નહીં, એટલે ભગવાનને બાજુમાં બેસાડી દીધા છે. શું કર્યું છે? ને ભગવાનને આ બાજુમાં રાખીને જ બધા કામો કરીએ છીએ. શું કરીએ છીએ? આ તો ત્યાં ગયા એટલું જ ભગવાનમાં, બાકી ઘેર આવે ભગવાન કોણ ને તમે કોણ? પછી આપણે આપણી રીતે જ ચાલીએ છીએ ઘરે આવ્યા પછી. શું થાય છે? ભગવાનના શબ્દો જ્યારે પકડવામાં આવે ત્યારે સમજો કે ભગવાનને તમે ઘેર લઈ આવ્યા, એ કે ભગવાનને ત્યાં જ રાખ્યા છે દેરાસરમાં જ. આ જ્યારે દેરું, દેરું આને કહેવાય, આ દેરું જ્યારે તમે સર કરો ત્યારે ભગવાન તમારા હાથમાં આવે. દેરાસર એટલે ભગવાનને બેહાડે, દેરાસર કહેવાય ને, એ બધા કશાયોને સર કરીને બહાર નીકળ્યા છે ત્યારે લોકો એમને દેરાસરમાં બેહાડ્યા. એટલે આ બધા આ બધી ભૂલોથી બહાર નીકળવું પડશે ત્યારે કંઈક ધર્મ પામ્યા કહેવાય. ધર્મ એટલે ધર્મ થઈને પરિણામ પામવો જોઈએ. શું કહ્યું? પરિણામ પામે તે ધર્મ, પરિણામ ના પામે તે અધર્મ. પરિણામ પામવું જોઈએ. સોનાનો ધર્મ શું હોય? સોનાનો ધર્મ શું? રેખાબેન, કાટ ના લાગે એને. શું એનો ગુણધર્મ કહેવાય? શું કહેવાય? કાટ ના લાગે કોદાળાને. પિત્તળ નો તો કાટ લાગ કરે. શું થાય? પિત્તળનું પેલું દિવાળી ભાઈ વાસણ જોતા હતા ને આપણે, પહેલાં મૂકી રાખેલા પેલા મારિયામાં પિત્તળના બધા વાસણો, પછી દિવાળી એટલે એને લીંબુથી આંબલીથી સાફ કરીએ ને. શું કરીએ? હવે આપણે તો આ ગળાને સાફ કરવા માટે આંબલી નહીં રાખીને કશું નથી. ગળું તો એવો એવો થઈ ગયો દેખાતું નથી, એનું પિત્તળ નથી દેખાતું. એટલે ભગવાન કહે છે કે આ બધામાંથી બહાર નીકળવું પડશે તમારે. જ્યાં સુધી સવડો રસ્તો મળતો નથી ત્યાં સુધી કામ થયેલું નથી કોઈનું. આપણે તો થોડું ઘણું જાણતા હોઈએ ને તો એ ભગવાન આવે તો કે અમે તો ખબર છે આ બધી વસ્તુ. શું કહીએ? ખબર છે મને આ વસ્તુ. ને ગૌતમ સ્વામી વેદાંતના બહુ મોટા જાણકાર, વેદાંત, છતાંય ભગવાન આવે તો તમને આ સમર્પિત. શું કહે છે? હવે હું મારી બુદ્ધિ આજથી નહીં વાપરું. શું કહ્યું? હવે તમે જે કહેશો એ પ્રમાણે તમને ફોલો કરીશ. કોઈ કહે આટલી મોટી જગ્યા કોઈ પહોંચેલા હોય વ્યક્તિ ને આપણે બીજા આવે તો શું કહે? આ બધું જાણું, આગમ બધા જાણું છું. એટલે આગમ જાણે પછી તને ગમ ના પડી? આ ગમ, આ જાણ્યા પછી ગમ પડવી જોઈએ ને? ગમે નથી પડ્યું છું કે ભગવાન આવે તો ભગવાનને ના ઓળખી શકીએ. ભગવાન આવે તો આમ ઓળખાણ પડે ત્યારે સમજવાનું કે ધર્મ બરોબર કર્યો છે ભગવાન. આમાં અમે આવે તો ખબર પડી જાય ભગવાન આવ્યા છે. ને ભગવાન આવે ને જગત આખું ભૂલી જવાય, જગત વિસ્મૃત થઈ જાય. શું થઈ જાય? અત્યારે તો આપણે દેરાસરમાં બેઠા તો જગત યાદ આવે, ઘર યાદ આવે, છોકરા યાદ આવે, આવે કે ના આવે? ના લાવાય તો યાદ આવે. સર 5 વાગ્યા આવ્યો હશે, શું કરતો હશે, ખાધું હશે નહીં ખાધું હોય? એટલે અહીંયા ના રહ્યો ને ઘેરે ના રહ્યો. ઘેર તો છે જ નહીં પણ અહીંયા ના રહ્યો, જે રહેવાનું હતું ત્યાં. શું કે બાવાના બે બગડ્યા? શું બગડ્યા? ભગવાન તો શું કરે છે, ઘર ગયું ને એટલે અહીંનું જ વિચારે.
દાદા ભગવાનને જ્યારે જ્ઞાન થયું ને એના પહેલાં કેવી ગોઠવણી કરતા હતા દાદા, ગોઠવણી તો કે જ્યારે એમને બરોડાથી મુંબઈ જવાનું થાય ધંધા માટે, ત્યારે કે હવે વડોદરા છૂટી ગયું, ટ્રેનમાં બેસે ને વડોદરા છૂટી ગયું, મુંબઈ આવ્યું નથી તો વચ્ચે આપણે મોક્ષમાં છે, શું કહે છે, એટલો સમય આપણો છે, કોઈ ડિસ્ટર્બ કરવાનું હોય તો ને કે તમે આ સીટ ઉપર જાઓ ને આ સીટ ઉપર જાઓ, અહીં ના ખાશો, કોઈ કરવાવાળું હોય છે તમે બહાર ના જોશો, આપણું આપણી આપણી સીટ કહેવાય, વખતે શું કહેવાય, સ્વતંત્ર, એવી દાદા ગોઠવણી કરતા હતા. તાવ આવે તો કે તાવ જઈ રહ્યો છે, શું કહે છે, આપણે તો તાવ આવ્યો, ભલે આવ્યો નહીં, જાય છે શરીરમાંથી, આપણે બધા ઊંધું બોલવા ટેવાયેલા છે, શું કરીએ છે, ને ભગવાન બધું સવડું બોલે, સવડા ચશ્માનું નામ સંકિત કહેવાય, અવડા ચશ્માનું નામ મિથ્યાત્વ કહેવાય. ભગવાન ભગવાન વિતરાગો સાચા છે અને વિતરાગો જ મને મોક્ષે લઈ જશે, લઈ જવાના છે, એવી સમજણ જાતિ ઊભી થાય ત્યારે પહેલા ગુણસ્થાનમાં પ્રવેશ પામ્યો કહેવાય, એ તો પહેલા ગુણસ્થાનમાં પણ નથી. શું કહ્યું, બોલો બોલો ને, અહીં છો ને કે બાજુમાં જતા રહે. વિતરાગો સાચા છે અને વિતરાગો જ મને મોક્ષે લઈ જશે એવું દ્રઢપણે થઈ જાય અંદર, ત્યારે પહેલા ગુણસ્થાનમાં મિથ્યાત્વમાં પ્રવેશ થયો કહેવાય. 14 ગુણસ્થાન છે ને, હા 14 રત્નો છે, 14 ગુણસ્થાન છે, 14 વનવાસના દિવસો છે ભગવાનના, 14 છે ને, 14 રાજલોક છે, બોલો 14 શબ્દ બહુ પવિત્ર છે, શું છે, હા 14 સપનો છે, તીર્થંકરની માતાના આવે, એટલા બધા આપણે સર કરવા પડશે, બધા જ બધા સ્ટેશનો આપણે, કોઈ સ્ટેશન ઉતરવા નહીં, જોવાના બધા સ્ટેશન, શું છે, આપણે ગમતું સ્ટેશન સર ગાડીમાંથી ઉતરી જઈએ, માણ માણ ભગવાન ગાડી બિહાડ્યા હોય મારી ઠોકીને, શું કરે બેસ કે ઉતરતો નહીં હોય, ના પણ તા ગમતું આવ્યું ઉતરો કહે છે, બારીમાંથી જ લેવાનું ટ્રેનમાંથી, ભાઈ લાય ભજીયા લાવ, શું કહેવાનું, ઉતરવાનું નહીં, ને ઉતર્યા હોય તો ગાડી ચાલુ થાય તરત ભાગીએ ના ભાગીએ, પૈસા લેવાના બાકી હોય તો ભાગીએ ને, લઈ દે બધું લઈ લે પણ મને જવા દે, મારી ગાડી જતી ના રહે, ને અહીંયા તો પૈસા લેવા ઊભા રહે, ગાડી જતી રહે મોક્ષની, શું થાય, એટલે ભગવાનોનો આખો માર્ગ બહુ જુદો હતો, આખો ભગવાનોનો વિતરાગોનો ધર્મ, કેવો, વિતરાગ ધર્મ, વિતરાગમાં બધા જ ધર્મો સમાઈ જાય, પણ જૈનમાં વિતરાગ ધર્મ સમાય, પણ વિતરાગ એ જૈન માર્ગ નથી, શું કહ્યું, વિતરાગો જૈન નહોતા કોઈ પણ, બરાબર છે, બધા ક્ષત્રિય હતા, બોલો, એટલે ધર્મ કોનો કહેવાય, ક્ષત્રિયનો, આ તો લઈ લીધો એમણે, એટલે જૈનોનો થઈ ગયો, શું થઈ ગયો, જે રીતે ભગવાનનું સમવસરણ ભરાય છે એમાં બધા જીવો આવે છે ને, હે તે રીતે ભગવાન બધાને સમાવે, કોઈ પણ ધર્મવાળો હોય એને જુદાઈ જ ના લાગે, શું લાગે, એકતા જ લાગે, કારણ કે દરેકમાં હું જ છું, દરેકમાં હું જ છું, દરેકમાં ભગવાન ખરા કે નહીં, આપણને દેખાય છે, બોલો, ખોડિયું દેખાય છે ને બધાનું, અને ખોડિયું દેખાય એટલે ભૂલ દેખાય, ને ભગવાન દેખાય તો ભૂલ ના દેખાય, એટલે આપણે ભૂલ દેખાય ત્યાં સમજવાનું ખોડિયું દેખાય છે, અને ભૂલ ના દેખાય તો સમજવાનું કે ભગવાન દેખાય છે, ભગવાનનો તો નિરંતર બીજાની અંદર ભગવાનના દર્શન કર્યા કરે, હું છું એમાં, હું છું એમાં, એક પણ ભૂલ જડતી થાય ને આપણી, ત્યારથી ભગવાન થવાની શરૂઆત થઈ ગઈ, એક ભૂલ મળે ત્યારથી, ને ભૂલનો સ્વીકાર થાય નહીં નીકળે, શું ના થાય, કારણ કે પોતે જજ, પોતે વકીલ અને પોતે આરોપી છે, એટલે ભૂલનો સ્વીકાર ના થાય, કોઈ અંદર જ્યાં સુધી આત્માને અનાત્મા છૂટા પડતા નથી ત્યાં સુધી ભૂલ દેખાવાનો સવાલ જ નથી પોતાની, ત્યાં સુધી પારકાની જ ભૂલો દેખાય, ને પારકાની ભૂલ દેખાય એટલે આ સંસારમાં ભટકવાનું જ, ભટકવાનું જ, ને પોતાની એક ભૂલ દેખાવાની થઈ તો એટલું જ છૂટવાની શરૂઆત થઈ ગઈ એની, ભગવાનને બરું ખોસ્યા હતો, ભગવાન કે આ તો મારી જ ભૂલ, મારી જ ભૂલ, મારી જ ભૂલ, કારણ કે ભગવાનને તો પેલું જ્ઞાન હોય એટલે દેખાતું હોય કે મારા કયા કર્મનું ફળ આવ્યું,
આપણે જવાબ ઉપરથી રકમ શોધવાની, શું કરવાની? અત્યારે આવ્યો જવાબ કહેવાય તો રકમ તો હશે નાખી, એમને થોડું કયું કરે. જે તો બહુ ઠંડો પવન આવતો આપણને લાગે કંઈક આગળ બરફ પડ્યો લાગે છે, ખબર પડે ને આપણને. એવી રીતે આપણે જવાબ ઉપરથી રકમ શોધવાની કે આવ્યું માટે આગળ કંઈક ભૂલું કરેલી છે, નહીં કે એમને આવે નહીં. કુદરતની ઘેર બિલકુલ ન્યાય છે. શું છે? આ બહારની કોર્ટોમાં અન્યાય થાય, પણ એ કુદરતની કોર્ટમાં બિલકુલ ન્યાય છે, 100%, 100%. તમને લાગે કે હું આ બધું કરી છું કોઈને ખબર નહીં પડે, પણ તમારી અંદર બેઠેલા ભગવાન જીવ હોય. આપણે ઘણી કહીએ ભગવાન જીવ હોય, ભગવાન જીવ હોય તો બીજા ભગવાન નહીં, તમારી અંદર બેઠેલા. કારણ કે એનાથી કોઈ કામ ગુપ્ત નહીં થઈ શકે. આપણે જોયા, જોઈ લે, કોઈ જોતું નથી ને, ધીમે ધીમે મૂકી દે ખિસ્સામાં. એટલે તમારી અંદરના ભગવાન તો ખબર પડી ગઈ. બહારના ભલે ના જોયું હોય પણ એનો ભોગવટો નિશ્ચિત છે. શું કહ્યું? અંધારાની ભૂલોના અજવાળામાં દંડ છે. શું કહ્યું? અજવાળામાં દંડ, બધાની વચ્ચે ભોગવવા પડશે. આ બધું ના આવે, બધા ઘૂંટણિયા ભૂટણિયા બધા બદલાવ પડે, તો આવી ભૂલોનું પડે. બધા જુએ ને પરિણામ, જુઓ બધું પરિણામ છે. આ બધા પહેલાં બધું બોલ્યા ને, લાત મારીશ, આમ મારીશ, બધા ભોગવટા આવે, એમને ના આવે. એકે શબ્દ બોલે ને એમના કામ નથી જતો. એટલે આવું બધું થયું હોય પૂર્વે તો બધું ભૂસી કાઢજો. આ બધા ભોગવટા એમને ના આવે. પહેલાં કેટલીક જોયું કે આપણે બધા ની બદલાવાની થઈ હોય પહેલાંના જમાનામાં. કોઈ ની બદલાઈ છે? બોલો, અત્યારે કેટલી થઈ ગઈ છે? ઘરે ઘરે ની બોલો. એટલા બધી ભૂલોના દંડ છે. શું છે? ને એવા પૈસા ભેગા કર્યા હોય ને, ત્યાં પેલો લેખનારો નીકળે હામટા, કીડીએ આટલું 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 ભેગું કર્યું ને, ઊંડેડો આવે ને એક વાર સાફ કરી જાય. આ મોટો ઊંડેડો આવ્યો 2-3 લાખનો, ની બદલાવાનું થાય એટલે. એવું ભેગું કર કર્યું તારે એવા ભોગવટા આવે, નીકળ ના આવે. લક્ષ્મી તો એનો રસ્તો તો કરે ને ગમે તે રીતે, ખ્યાલ આવ્યો? તમે ગમે તેમ લક્ષ્મી ભેગી કરી હશે તો એનો રસ્તો કરી લેશે, સમજી જજો. ને રસ્તો કરે સમજવાનું, કે હવે ઊંધા જતા કરે તેનું પરિણામ આવ્યું. નીકળ રોગ જ ના આવે આની અંદર એક પણ જાતનો. એકે ડૉક્ટરને પૈસો જ ના આપવાનો થાય ને. આ તો બધા લોન ડૉક્ટર હારો કરી આપો ને, તમે જેટલા જીવો એટલા આપી દઉં, પણ મને જીવતો રાખો. શું કે? અરે એના બાપને નહીં બચાવી શકે, તમને હું બચાવવાનો છે? બચાવે ડૉક્ટર એના બાપને? ને આપણે એમની પાસે ભીખ માગી, એટલે ડૉક્ટર પૈસા જેટલા જુએ એટલા રહો, પણ સારું કરી દો મને. બોલો. એટલે ભગવાન કે અંદર સરખું રાખજે તો તારા ભોગવટા નહીં આવે. આ બધા અંદર સરખું નથી ચાલતા, એના બધા ભોગવટા છે, સમજી જવાના. ભોગવટા આવે એટલે કે અંદર સરખા રહ્યા નથી આપણે. આપણે બહાર આમ સરખા દેખાઈએ, અંદર કેટલા બધા લોચા મારતા હોઈએ. ભલે સુરતમાં ના લેતા હોય પણ લોચો અહીંયા મારીએ. સુરતમાં લોચો આવે છે ને ખાવાનો, ખબર છે ને? હા, સુરતના લોકો લોચો ખાય પણ લોચો મારે નહીં. અહીંયા આપણે લોચો નાખે તો લોચો મારીએ, શું કરીએ? એટલા ભોગવટો આવે ત્યારે સમજવાનું, ભૂલનું પરિણામ છે. ભોગવે તેની ભૂલ, આ મારી જ ભૂલનું પરિણામ આવેલું છે. ભૂલ વગર કોઈ દડો ભોગવટો કોઈ આપે જ નહીં તમને, કોઈની તાકાત જ નથી. એક મચ્છર પણ તમને ના કાઢે ભૂલ વગર, સમજી જાઓ. મચ્છર કાઢે સમજવાનું કે ભૂલનું પરિણામ આવ્યું. ચટકો મારે બહુ જ લોકો ચટકા માર્યા હોય ને, તો મચ્છર કે લાય ચટકો માર્યા હોય થોડો, એને ખબર પડી જાય. એમને ચટકા નથી વાગતા બધા. એટલે ભગવાન કે ચેતીને ચાલજો, ધીમે ધીમે બહાર નીકળવાની કોશિશ કરજો. સંસારમાં રહીને સંસારથી બહાર નીકળવાની કોશિશ કરજો. કારણ કે બધાને કંઈ સાધુ થવાતું ના હોય. ભગવાને કહ્યું જે સીધા થયા સરળ થયા એ સાધુ છે. શું કહ્યું? એ સાધુ કહેવાય. સંસારમાં ભલે ન હોય કે બધાને એવો ત્યાગ આવો એવું જરૂરી નથી, પણ સીધા થયા સરળ થયા તો સાધુ છો તમે. ભગવાને પંચ પરમેશ્વરી પદ બતાવ્યું ને, નમોરી અંતાળમ, બધું એ તો બહુ ઊંચા ઊંચા પદો છે. એવા બધા પદો છે ને જ્યાં ભગવાન વિચારતા હોય ત્યાં હોય. રેખાબેન, અહીંયા તો બધા વ્યવહારના પદો કહેવાય. કેવા કહેવાય? ને ભગવાનના દર અસર ગયેલા એમની હાજરીમાં હોય. જે ભગવાનની સ્પર્શતા કેવળ જ્ઞાની હોય છે, બધા હોય છે ને, આચાર્ય હોય છે, આ હોય છે, તે હોય છે, બધે ભગવાનની સભાની વાતો નહીં કરી છે. અહીં તો બધા વ્યવહારથી લોકમાન્ય, શું કહેવાય? લૌકિક, બધા અલૌકિક નહીં,
અલૌકિક ભગવાનની સભામાં હોય બધા. આચાર્ય એટલે આત્મજ્ઞાન હોવું જોઈએ. શું હોવું જોઈએ? આત્મજ્ઞાન. અંદરના ભગવાનને જાણીને બેઠા હોય એને આત્મજ્ઞાન કહેવાય. શું કહેવાય? અંદરના ભગવાનને જાણી આખો દિવસ એમાં જ રહેતા હોય ત્યારે એને આચાર્ય કહેવાય. શું કહેવાય? અંદરના ભગવાનને જાણી અને આખો દાડો બધો વ્યવહાર કરતા હોય છતાં પણ એની અંદર જ રહેતા હોય, પોતાની અંદર જ, બહાર ના નીકળે, અને ભગવાનના એક એક નિયમોનું પાલન કરે 100%. કેટલા? જરાય બાંધ છોડ નહીં. ભગવાનના બતેલા નિયમોનું પોતે પાલન કરે અને બીજાને પણ પાલન કરાવડાવે. આચાર પોતે પાડે અને બીજાને પરાવડાવે, આચાર્ય ભગવાનના કહેલા. આત્મજ્ઞાન હોવું જોઈએ. પછી નમો વજ્જાયણમ ઉપાધ્યાય. ભગવાન એટલે શું? તો કે એ બરોબર, પણ કયું ભણવાનું? બહારનું નહીં, અંદરનું. હા, અંદર કેવી રીતે આગળ બધું એનું શીખવાડે, શાસ્ત્રનું નહીં. શાસ્ત્રનું શીખવાડનારા અહીં હોય ઉપાધ્યાય, પણ અંદરનું કેવી રીતે બધું એ ભગવાનની પરસાદામાં બેઠા હોય. શું કહ્યું? અંદર ભણે એટલે શું? તો કે કેવી રીતે તમે હવે આટલું આત્માની પ્રાપ્તિ તો થઈ, હવે કેવી રીતે તમે આગળ વધો એનું નિરંતર ભણાવતા કરે. કારણ કે એવી રીતે પસાર થયેલા હોય, પોતે ભણેલા હોય ને પછી ભણાવડાવે. શાસ્ત્રની વાત નથી આમાં. શાસ્ત્રના બધાનું બધા બહુ જ્ઞાનીઓ બેઠા છે અહીં, લાખો નીકળે, બધું મોડે કડકડાટ, પણ કકડાટ ના મટ્યો હોય. શું છે? બધું કડકડાટ હોય પણ કકડાટ ના મટ્યો હોય. ઉપાધ્યાય એને કહેવાય કે પોતે આત્માનું 60-70% ભાન થયેલું હોય ને પોતે એમાં પાછું 30% બાકી રહ્યું ને એમાં પોતે આગળ ભણતા હોય, આગળ કેવી રીતે વધાય, અને પેલા જોડે આવે એને શીખવાડે કે આવી રીતે આગળ વધાય, આવી રીતે બહાર નીકળેલો છું, આવી રીતે બહાર નીકળાશે, એવી રીતે શીખવાડે. આત્મ સંબંધીની વાત, આત્મ સંબંધીની વાત. પછી નમો લોહે સૌ સાહુણમ, એટલે આત્માની દશા જેને સાધી છે સાધુ. શું કહ્યું? આત્માની ખાલી પ્રતીતિ થઈ હોય એમ જ્ઞાની થકી તો એને સાધુ કહેવાય. ભલે સંસારમાં હોય, વેશ સાથે ભગવાનને લેવા દેવા નથી, સમજી જજો. એટલે આમાં કવિરાજે ગાયું, મુક્તિ નથી જોતી વેશને જાત, જ્ઞાનીને આધીન પરમ મોક્ષ ધામ. શું કહ્યું? જ્ઞાનીને આધીન પરમ મોક્ષ ધામ. મુક્તિ વેશને જાત કશું શોધી નથી. ને આપણે બધા જાતિ ઉપર જઈએ કે ના જઈએ? તું જઈ નથી ને, તને રૂમ નહીં મળે અહીંયા. શું કે અમે પહેલાં બહુ પહેલાં સત્સંગ માટે નીકળ્યા હતા, તે જૈનમાં ગયા રહેવા માટે. હવે કોઈ પણ આવા તેને આપવું જોઈએ ને, કે એમને એમ તો દઈ કંઈ પડી રહેવા જ નથી આવ્યો ને, ખરા? તો કે નવકાર મંત્ર આવડે તમને? શું કહે? આવું બધું પૂછે. પછી તમે કહો તમારા નવકાર મંત્રથી એમને આગળ બીજો મંત્ર આવડે છે. શું કહ્યું? અમે બે મંત્ર આગળ આવડે છે બીજા, ખરા? ને આપણે ત્યાં મંદિર છે સુરત કામરે, ત્યાં બધાને પ્રવેશ છે. શું છે? કોઈ પણ જાતિવાળો આવ્યો એને પ્રવેશ મળે ત્યાં, કારણ કે ત્યાં ત્રણ મંદિર સાથે છે. શું કહ્યું? મંત્ર પ્રમાણે, આ મંત્ર પ્રમાણે. એટલે ત્યાં વૈષ્ણવો આવે, શિવ ધર્મવાળા આવે, જૈને આવે. આ વખત અમે જે હમણાં મંદિરની પ્રતિષ્ઠાની તારીખ હતી, સાલગીરી હતી સુરત મંદિરની, ત્યારે 8-10 સાધ્વીજી આવેલા એમાં. પેલું ચાલતું હતું હળદર અભિષેક, તો એક સાધ્વીજી કહ્યું કે તમારી જ્યારે આ પ્રતિષ્ઠા થઈ ને તો હું હાજર હતી, કહે છે. શું કહે છે? આ મંદિરની જ્યારે પ્રતિષ્ઠા થઈ ત્યારે હું આ મંદિરમાં હાજર હતી, કહે છે. આ તો બીજી વાર મને મોકો મળે છે આ વખતે હાજર રહેવાનો. એટલે ભગવાન હંમેશા અંદરનું જુએ ને આપણે બધા બહારનું જોવા ટેવાયેલા. શું છે? બહારનું તો કર્મનું ફળ છે આખું, બહારનું આ આખું શરીર બહાર કર્મનું ફળ છે આખું આ. ને ભગવાન ભાવ જુએ. શું જુએ? ભાવ જુએ. ભગવાન ભાવના ભૂખ્યા છે, ભગવાન ભાવના ભૂખ્યા બોલતા હતા ને. આ ભગવાનની વાતોને ભગવાનની દ્રષ્ટિથી સમજવી પડે. શું કરવી પડે? દવા હોય છે તો આપણે કેવી રીતે ડૉક્ટરના હિસાબે લઈએ ને દવા, કે આપણે બધી લહોટી લહોટી પી જઈએ, બોલો ને. પેલું પ્રિસ્ક્રિપ્શનમાં લઈ આવ્યા ને તો ડૉક્ટરને બતાવી, બરોબર છે ને? બરોબર છે ને? 3 વાર પૂછીશું, નતા તો આપણે બધી દવા જાતે બનાવી પીએ. શું કરીએ છીએ?
જેને સ્વચ્છંદ કહેવાય. શું કહેવાય? સ્વચ્છંદ, પોતાની મતિથી ચાલવું, પોતાના મતે ધર્મની આરાધના કરવી, એ બધું સ્વચ્છંદ કહેવાય. એક રસ્તામાં જતા હોય તો કોઈને પૂછીએ છીએ, ભાઈ કઈ બાજુ જાય, કઈ બાજુ જાય. અત્યારે મેપ આવી ગયો છે, પણ આ પહેલાં પૂછતા હતા ને. ઘણે તો મેપ હોય તો કોઈને પૂછીએ, શું થાય છે કે ભાઈ બરોબર છે ને આ રસ્તો? બરોબર છે ને? નહીં, કોને પૂછવા જઈએ છીએ આપણે? ચાલો બધું કરીએ છીએ. કોઈ જ્ઞાનીને પૂછ્યું ભાઈ હું કરું છે બરોબર છે, શું છે શું નહીં, કોઈને પૂછ્યું? તમે કહો, વાત પૂછવું તો બોલો. કઈ તમે કરતા હોય એમાં કઈ સમજ ના પડતી હોય, શું આગળ વધવું, કેવી રીતે વધવું? આ તો મેં બધી સામાન્ય ભાવે બધી વાત કરી. દાદા ભગવાન પાસે પણ પ્રશ્નોત્તરી સત્સંગ હતો. શું હતો? કોઈ પ્રશ્ન પૂછ્યાનો દાદા જવાબ આપતા હતા, કારણ કે તો જ હંમેશા સોલ્યુશન આવે. ધર્મ બધો જ પ્રશ્નોત્તરી રૂપે હોય ત્યારે એને ધર્મ કહેવાય, નહીં તો આખ્યાન વ્યાખ્યાન પ્રવચન બધું કહેવાય. શું કહેવાય? એમાં તો એમને જે દવા આવડતી હોય બોલી જાય. શું થાય? ને આપણને જુદી દવા જોઈતી હોય, આપણને તાવ આવતો હોય પહેલાં આપે લખવાની દવા આપે. શું કરવાની? બધાને એક જ જાતની દવા આપી દે. શું કરે? એટલે આ પૂછે તો એને કઈ દવાની જરૂર છે, કયા રસ્તાની જરૂર છે, એ પ્રમાણે એને જવાબ મળે. એટલે જો કૃષ્ણ ભગવાને પણ આખી પ્રશ્નોત્તરી કરી છે અર્જુનની સામે, ગૌતમ સ્વામીના બધા જે પૂછે ભગવાને જેના જવાબો નીકળે. ખબર છે આ સમોવસરણમાં જ્યારે રચના થાય ત્યારે ભગવાનને પૂછવામાં આવે, ગણધરો પૂછે બધા, ભગવાન આ શું છે, હવે કોણ આવશે, શું થશે, ભગવાન એના જવાબો. ભગવાન જાતે કશું ના બોલે સમોવસરણમાં. વિતરાગ હોય. શું હોય? વિતરાગ એટલે દાપણ ના કરે પોતાનું, બિલકુલ પૂછે એનો જ જવાબ. ને આપણે કેટલા જવાબ પૂછ્યા વગર આપતા હોઈશું ઘરમાં? તારે કે વકીલ હોય ને, વકીલ પેલા ફી મૂકે પછી જવાબ આપે. શું કરે? સલાહ પછી આપે ને, પેલા ફી લે ને એની. આપણે તો વગર ફીએ કેટલા બધા આપણે કોમ મળશે, હે કેટલા બધા દિલાવર છે આપણે વગર પૂછે બધું. એટલે છે ને ભગવાનોની જે વાત હોય ને, ભગવાન જ્યારે બેઠા હોય અને આપણે આવી રીતે રૂબરૂ સાંભળીએ ને, એને શ્રુત જ્ઞાન કહેવાય. શું કહેવાય? બીજું શ્રુત જ્ઞાન નહીં. ભગવાન બેઠા હોય અને ભગવાનની વાણી નીકળતી હોય અને આપણે ડાયરેક્ટ સાંભળીએ, એને શ્રુત જ્ઞાન કહેવાય. ને પછી આપણું જેટલી સમજમાં આવે સાંભળ્યા પછી, એને મતિ જ્ઞાન કહેવાય. શું કહેવાય? આપણી મતિ પહોંચી. શું કહેવાય? એમણે કહ્યું ને, આપણી જ્યાં જ્યાં મતિ પહોંચે એને મતિ જ્ઞાન કહેવાય. ને જેટલી મતિ પહોંચી એટલું તમારું અંદરથી ચોખ્ખું થાય. શું થાય? મતિ પહોંચ્યા વગર ચોખ્ખું ના થાય. આપણે ઘણી વાર નહીં કરતા એની મતિ નથી પહોંચતી, એને સમજણ નથી પડતી. મતિ એટલે સમજણ. એટલે જેટલી સમજણ પડે એટલું એનો અમલ થાય કોઈ પણ વસ્તુનો. એટલે એને મતિ જ્ઞાન કહેવાય. કેવળ જ્ઞાન તો બધા કર્મો ખલાસ થાય પછી એને કેવળ જ્ઞાન કહેવાય. એ જ્યારે દ્રષ્ટિ બદલાયા વગર કેવળ જ્ઞાન થતું નથી. શું કહ્યું? દ્રષ્ટિ પહેલામાં પહેલી બદલાવી જોઈએ. કઈ દ્રષ્ટિ બદલાવી જોઈએ? કે ખરેખર હું કોણ છું. અત્યારે તો આપણે ખરેખર કોણ છે એની ખબર જ નથી, એટલે આખો દાડો બોલે હું રેખા છું, હું રેખા છું, હું રેખા છું. ને પાછું કોઈ કે રેખા આપણી વાત કરતું, કોઈ રેખા બંધ જવા દો ને, બહુ કંઈ છે નહીં. એમના ઘરે જઈએ તો કોઈ સ્વાગત નહીં, કશું નહીં, એટલે સારી અસર થાય. પાછી મેં આટલું બધું કરી દઉં, આયા તો ચો પીવડાયેલી તોય મારા માટે આવું બોલે છે, કારણ કે આપણે રેખા બેન છે. એટલે હજુ એના જ પક્ષમાં બેઠા છે. રેખા બેનના પક્ષમાં જેટલું બેસીએ એટલો સંસાર પ્રાપ્ત થાય, અને પોતાના પક્ષમાં જેટલું બેસીએ તો મોક્ષ થાય. આ પોતાનો પક્ષ તો આપણે જાણતા નથી કયો છે. પોતાનો પક્ષ જાણવો પડે કે ના જાણવો પડે? હે, કયો હશે પોતાનો પક્ષ? સંભાવ તો જ્યાં સુધી આપણી દ્રષ્ટિ ના બદલાય ને ત્યાં સંભાવ આવે એવો નથી. સંભાવે આપણે બોલીએ ખરા સંભાવે, પણ સંભાવ આવે એવો નથી. એ તરત જ દ્રષ્ટિ બદલાઈ જાય તમારી, કારણ કે પહેલાનું જ્ઞાન કામ કરે. શું કામ કરે છે? અજ્ઞાન જેને કહેવાય.
તો અજ્ઞાન એટલે શું? તો કે આપણે જે છે જાણતા નથી, ને નથી એ બોલીએ એના અજ્ઞાન. એટલે જૈનોમાં ત્રણ વસ્તુ બતાવી, રાગ દ્વેષ અને અજ્ઞાન. અને વેદાંતમાં ત્રણ શબ્દો બતાવ્યા, મળ વિક્ષેપ અને અજ્ઞાન. શું બતાવ્યું બોલો? જૈનોમાં અભી બોલો, અભિભો રાગ દ્વેષ અને અજ્ઞાન, અને વેદાંતમાં મળ વિક્ષેપ અને અજ્ઞાન. તો બેમાં કોમન શું થયું? અજ્ઞાન. તો અજ્ઞાન જવું જોઈએ. શું કહ્યું? કહેવાય અજ્ઞાન જાય તો જ આપણે આપણી ગાડી આગળ વધી કહેવાય, નહીં તો આપણી ગાડી તઈની તઈ જ છે. આપણે મને બહુ આગળ વધ્યા, બહુ આગળ વગર નથી વધ્યા, ખાલી ગાડી ન્યુટ્રલમાં જ એન્જિન ચાલ ચાલ કરે છે. હજુ પહેલો ગિયરે નહીં પડે, બીજો નહીં પડે, ત્રીજો નહીં પડ્યો. સમજાય છે? એટલે ખરેખર કોણ છે એ સમજવું પડે. એને ભગવાને કહ્યું કે જો એ સમજણમાં આવી ગયું કે હું ખરેખર કોણ છું, ત્યારથી એનો મોક્ષ માર્ગ શરૂ થઈ ગયો કહેવાય. શું કહ્યું? હા, ત્યાં સુધી ના સમજાયું ત્યાં સુધી સંસાર માર્ગ જ કહેવાય. આ મોક્ષ એટલે શું હશે રેખાબેન? મોક્ષ એટલે શું? દેહમાંથી છૂટકારો. દેહ ના હોય, ખાલી આત્મા જ રહે. પણ પેલા આપણે પેલું શું કહેવાય, પેલા પેલા સેલ્સમેન આવે છે ને બધા, ત્યાં ડોક્ટર ત્યાં સેલ્સમેન આવે ને, તો પેલા શું આપે? દવાના સેમ્પલ આપે ને, કે આ સારી લાગે જોજો ભાઈ, અમારે તો ઓર્ડર નોંધાવજો. ત્યાં આપણને ખબર પડે છે ને, અહીં પહેલાં આપણને ખબર પડવી જોઈએ કે અત્યારે આપણે મોક્ષ સ્વરૂપ વર્તી રહ્યા છે. તો પેલો આત્યંતિક મોક્ષ કહેવાય. પેલો કેવો કહેવાય? અને અત્યારે પહેલો મોક્ષ શરીર સાથે થવો જોઈએ. દુઃખ હોવા છતાં પણ દુઃખ અડે નહીં, નડે નહીં, તો સમજવાનું કે સંસાર આ શરીર સાથેનો મોક્ષ આપણે વર્તાયો. દુઃખ હોવા છતાંય દુઃખ અડે નહીં, નડે નહીં, એને શરીર સાથેનો મોક્ષ કયો એ વર્તાય, તો સમજવાનું પેલો મોક્ષ સામેથી આવશે, જવું નહીં પડે. એ પરિણામ છે. શું છે? પરિણામ છે મોક્ષ. પહેલાં અહીંયા વર્તાવો જોઈએ. તો કે ભગવાનો અહીં હતા છતાં પણ મોક્ષમાં રહેતા હતા. શું મોક્ષમાં રહેવું એટલે શું? તો કે પોતે પોતાના સુખનો જ અનુભવ કરવો આખો દાડો. બહારના સુખનો હોય કે ના હોય, ને ભગવાનો પાસે તો બહારના સુખ પણ બધા બહુ હતા. ભગવાન રાજા હતા ને બધા, બોલો ને. ઘણા ભગવાન તો ચક્રવર્તી હતા, ને એ વખતમાં તીર્થન કર્યા હતા, બે પદ આત્યા હતા. બોલો. હા, છતાં પણ એમને એ સુખમાં ના પડેલા હોય, હોય ખરા, બધું પહેરેલું હોય, મુગટ બુગટ બધું, પણ એમાં ના હોય. આપણે તો આમ પહેરી નીકળ્યા ને તા જાણ, કોઈ જુએ છે કે નથી જોતા? કોઈ પૂછે નહીં ને પહેર્યું હોય ને, તો સાલા છાતીના પાટે બેસી જાય. શું થાય? સારું આટલું સરસ પહેર્યું, કોઈ પૂછ્યું નહીં કે તમે સરસ ડ્રેસ પહેર્યો છે લગ્નમાં ગયા, કોઈ પૂછે નહીં ને, તો કે આજે હમણાં જ લાવી ગયા છે. શું કહે છે? ના પૂછે તારે. શું કહે? ને ભગવાન તો પહેરીને ગયા હોય તો શું અડે નહીં, કશું નડે નહીં. નડે છે ક્યાં સુધી ને? શું નામ તમારું? તો કે હું નરેશ છું. ત્યાં સુધી બધું નડે, અંદરના ભગવાનની પ્રાપ્તિ થઈ, આત્માની પ્રાપ્તિ થઈ, એટલે આ બધું ભોગવે છતાં પણ કશું અડે નહીં, કશું નડે નહીં. સમજાયું? ક્યાં સુધી નડે? હું રેખાબેન છું ત્યાં સુધી. બધું નડવાનું, સારું કરે એ નડે, ખરાબ કરે એ નડે. કારણ કે સારું કર્યું શુભ થયું, શુભ થાય એ ભોગવવું પડે, અને ખરાબ કરો તો શુભ થયું એ ભોગવવું પડે. બંને દંડ છે. શું કહ્યું? ને ભગવાનોનો માર્ગ શુભાશુભથી પર હતો. કેવો હતો બોલો ને? શુભાશુભથી પર, એટલે શુદ્ધ માર્ગ હતો ભગવાન પાસે. શુભાશુભ તો આગળ સંસારમાં રખડાવે બે. શું કહ્યું? પણ શુદ્ધ માર્ગ સંસારમાંથી નિરંતર છોડાવડાવે. એટલે ભગવાન જ્યાં સુધી પ્રાપ્ત થતા નથી ત્યાં સુધી શુદ્ધ માર્ગ શરૂ થતો જ નથી. અથવા તો ભગવાનના પ્રતિનિધિ હોવા જોઈએ. શું હોવા જોઈએ? ભગવાનના પ્રતિનિધિ હોવા જોઈએ. આપણને અનુભવ થાય એમની પાસેથી. શું થાય? હા, અનુભવ ના થાય તો દરરોજ આટા ફેરાના આશીર્વાદ કરવાનો શું અર્થ છે? આપણને અનુભવ ના થાય તો જે ડૉક્ટરની પાસે ઘણી વાર જઈએ છે ને, આપણને સલવા તાવ બહુ ઉતરતો નહીં તો બીજું શું કરીએ પછી? ડૉક્ટર પાસે ગયા હોય અને આપણે તાવ
ઉતરતા ના હોય, આપણો જે રોગ થયો એ મટતો ના હોય, શું કરીએ આપણે? બીજા ડોક્ટર પાસે જઈએ ને? કેમ જઈએ છે? કારણ કે આપણે સારું થવું છે, તો આપણે અહીંયા શું કરીએ છીએ? ત્યાંના ત્યાં જ શું જોવાનું ફાયદો થાય છે કે નતો તો ભાઈ આવ્યા પછી ના કહેવું પડે. એટલે આવી રીતે બધે દાદા કે કહેવું પડે ભાઈ હું તમારી પાસે બેસી રહું પણ મને આવો મુક્તિનો અનુભવ થશે, મને મુક્તિ મળશે, તો 5 વર્ષ બીજા બેહું પણ મને અનુભવ થશે, બે નીકળ જતો રહીશ, ચોખ્ખું જ કહેવાનું. આ ડૉક્ટર આપણે રોગ થયો હોય ને દવા લેવા ગયા મેડિકલ સ્ટોર, ત્યાં નહીં હોય તો શું કરશો? એ દવા નહીં લખેલી હોય ત્યાં નહીં મળે તો શું કરશો? કેમ બીજે જવાનું? ત્યાં કેમ બેહી રહ્યા? ના તો તમે લાઈશ તાશું અહીં બેહી રહીશ એવું કહો છો? તરત જ કાગળિયું લઈને ઉપડ્યા બીજે, શું દોડતા દોડતા જઈએ. એટલે ડૉક્ટર કહે હમણાં હમણાં આપી દેજો. શું કહે? તો દોડીએ, ગમે તો ના દોડાતું હોય તો આમ આમ કરીને દોડીએ. શું કરીએ? ટાંટિયાથી ના દોડે થાય આમ આમ કરીને દોડે. શું કરે? પણ દોડે, રોગ મટાડવો છે. હમણાં કહ્યું જ્ઞાની અહીંયા જ બાજુમાં તો આવીએ, અત્યારે તો હોય દઈને કહે છે સિક્કો માર દે. આપણે જાણે બધો ભવિષ્યનું જોતા થઈ ગયા ને એવું બોલીએ. ભગવાન મહાવીર ગયા પછી પણ 4-5 જણને એ મોક્ષ થયો છે એવું નથી, અપવાદ તો હોય ને આવે નિયમમાં. ભગવાન ગયા ભાઈ મોક્ષ બંધ થઈ ગયો છે પણ અપવાદ રૂપે તો હોય ને કોઈ? ભગવાન ની હાજરી તો બધા બહુ જન્મેલા, ભગવાન ની હાજરી તો આખું આખું એટલે અપવાદ હોય એમ કહું છું, નિયમમાં અપવાદ હોય એમ કહું છું. જે રીતે કોઈ જગ્યાએ કોઈને જવાનું ના હોય પણ એમાં અપવાદ હોય નહીં, કોઈને જવા મળે કે ના મળે ઓળખાણ હોય તો અપવાદ હોય. નિયમ નિયમ એને જ કહેવાય કે અપવાદ હોય, સમજી જાઓ. એટલે હંમેશા અહીંયા આપણને મોક્ષનો અનુભવ થવો જોઈએ. કેવી રીતે? તો કે આપણી ભૂલ નિરંતર દેખાય, બીજાની ભૂલ ના દેખાય, ત્યારે સમજવાનું કે શરીર સાથેનો મોક્ષ કહેવાય એને. અથવા તો દુઃખ હોવા છતાં પણ આપણને દુઃખ અડે નહીં, નડે નહીં, બીજાના ઉપર આક્ષેપો ના કરીએ, તારા લીધે બગડ્યું, તારા લીધે આમ થયું, એવો સ્પંદન જ ના હોય. અમે દાદાની સાથે આટલા રહ્યા 9-9 વર્ષ, છતાં પણ દાદા એવા કોઈ સ્પંદન ફેંક્યા જ નથી ક્યારે, કોઈની ભૂલ જોઈ જ નથી. આટલી બધી ભૂલો કરતા હશું એમની પાસે, છતાં પણ પ્રેમ જ આપ્યો છે. શું આપ્યો છે? પ્રેમ. ભગવાનનો પ્રેમ જુદો હોય, આ તો બહાર તો રખડેલ પ્રેમ બધો. શું છે? આ પેમલા ફેમિલીનો બધો, પેમલા ફેમિલી હોય ને બધા રખડેલો પ્રેમ, ઘડીકમાં ઉતરી જાય, ઘડીકમાં મોઢું આખું કહીને બેસી જાય, એટલે પ્રેમ ન હોય એને. આ તો બધી આસક્તિ છે. શું છે? વીકનેસ છે. પ્રેમમાં તો વધઘટ જ ના હોય, ચડે ઉતરે સો પ્રેમ નહીં, કબીર સાહેબે કહ્યું છે ને, ઢાઈ અક્ષર પડે વો પ્રેમ પંડિત હોય. શું કહે? ભગવાનનો તો દર અસર પ્રેમ. શું કહેવાય? પ્રેમાત્મા કહેવાય. શું કહેવાય? ભગવાનને તો બધા સરખા લાગે. શું લાગે? એમને માનનારો હોય તો સરખો લાગે, ના માનનારો હોય, વિરોધી હોય તો ભગવાનની દ્રષ્ટિ ના બદલાય. બોલો. ને આપણે તો બાજુવાળા કંઈ કામ ના કર્યું તો દ્રષ્ટિ બદલાઈ જાય તરત. શું થાય? એ દિવસ લીમડો લેવા ગયા ના આપ્યો, શું થઈ જાય? તરત થઈ જાય ને? ને ભગવાન પાસે લીમડાનું ઝાડ જ આપી દે, લઈ જા તું હા આખું. શું કરે? દ્રષ્ટિ જ ના બદલાય. ને આપણે 2 પાંદડા યાદ રાખે રે, સામે લીમડો ના આપ્યો, લીમડો ના આપ્યો. એટલી વાર ભગવાનનું નામ દીધો તો એ કલ્યાણ થઈ જાય, એટલી વાર એ શબ્દ. ભગવાને અમુક બધી વાતો બતાવેલી ને એ જાગૃતિ માટે બતાવેલી. શું બતાવેલી? આ બધું કંદમૂળ નહીં ખાવું, આ નહીં ખાવું, એ જાગૃતિ માટે હતું કે અંદરની જાગૃતિ તમારી ડલ ના થઈ જાય, ઓછી ના થઈ જાય. કારણ કે બધી જાગૃતિને ડલ કરનારી વસ્તુ છે બટાકા, છે ને એમાં બહુ અસંખ્ય જીવો હોય, એટલે ખાવ એટલે તમારું આ બધું બહેરું થઈ જાય, સમજણ નહીં પડે જલ્દી. એટલે ભગવાન એકલું જાગૃતિ માટે છે. પણ હવે આપણને આત્મજ્ઞાન થયું ના હોય અને ખાઈએ તો જાગૃતિ વધે, જાગૃતિ વધી તો કસાય માટે ઉપયોગ કરશો પાછા? શું કરશો? કસાય માટે ઉપયોગ કરશો પાછા, કારણ કે તીક્ષ્ણ થયું ને અંદર એટલે વધારે મારશે બધાને. ખબર છે? એટલે કહું છું હું નથી ખાતો. એટલે આ ભગવાને બધી જાગૃતિ માટે કહેલું.
જીવોની હિંસા તો નથી, સંસારમાં જીવોની હિંસા જ છે. કોઈના માટે ઊંધો વિચારાય તો હિંસા કહેવાય ને. આપણે બધા જીવન બચાવવાની કરીએ, શું કહેવાય, પેલા ઘરના બચાવો, ઘરના માટે ઊંધો વિચાર આવ્યો ને એ પણ હિંસા છે મોટા મોટી. મનથી આપણે કેટલું મારતા હોઈશું બોલો. હા, ને અમારા કવિરાજે ગાયું, મનથી મનથી કોઈને મારે નહીં, એ છે સુરવીર, નિરંતર જાગૃત આત્મા પોતે મહાવીર. શું ગયું, આ બધું ના ખાતા હોય ભાઈ કેટલી બધી હિંસા કરતા હોઈએ. શું છે, મનથી અંદર કેટલું બધું ઊંધું છતું વિચારીએ, બધી હિંસા કહેવાય. વાણીથી કોઈને દુઃખ આપ્યું એ હિંસા કહેવાય. આપણે બધા નાના નાના જીવ બચાવવા જઈએ. ધારા કે દરિયામાં બચાવવા જાઓ ને, એક પેલું મોટું મોડું ખોલી બેઠો ને કેટલા જીવો જતા રહે છે અંદર. અમુક તે લોકોનો ખોરાક હોય છે એકબીજાના, શું છે, ને આગળ વધી રહ્યા છે લોકો. શું છે, ત્યાંથી અહીંથી છૂટે તો બીજા આગળ આગળ બીજીમાં જાય, ત્રીજામાં જાય, ચોથામાં જાય, એવી રીતે જાય. દરેકના એકબીજાના લેવા દેવા હિસાબો હોય છે. શું હોય છે, હવે હિસાબોની અંદર આપણે પડીએ તો શું થાય, કોઈના હિસાબમાં આપણે વચ્ચે પડીએ, આ કોઈનું દેવું હોય તો આપણે પડીએ જ કોઈના દેવામાં. કેટલા ભાઈ હું તારું વારી આપું, ત્યાં તો ભાઈ તારે જોવાનું હોય તો અમે ના જોઈએ. શું કે અહીંયા દેવાનું, બીજાના દેવામાં આપણે હાથ નાખીએ, શું કરીએ છીએ. આ બધા દેવા જ ચૂકવે છે, આખા આખા જગતના બધા જીવો પોતાનું દેવું ચૂકવે છે. શું કરે છે, હિસાબ ચૂકવી રહ્યા છે, કોઈ કોઈના હિસાબમાં હાથ ના નાખતા. નિકા દુઃખ આવશે હિસાબમાં હાથ નાખ્યો, કોઈના પણ હિસાબમાં વચ્ચે હાથ નાખતો. ભગવાનની હાજરીમાં કેટલા ને બાળી મૂક્યા હતા પેલા ગોસાળકે, બોલો ને. બરોબર, બાળ્યા હતા ને ભગવાનને લોકો, શું કહ્યું બોલો. તમે જૈન છો, હું થોડો જૈન છું. તો ભગવાનને કહ્યું, ભગવાન બચાવો. તો ભગવાને શું કહ્યું, હું જીવનદાતા નથી, હું મોક્ષદાતા છું. મોક્ષનું દાન અપાયા છું, જીવનદાન માંથી ના અપાય. કારણ કે જીવવું ના જીવવું એનું આયુષ્ય કર્મ છે. શું છે, એ એના હાથમાં, એના હાથમાં નહીં ને મારા હાથમાં નહીં. એનું આયુષ્ય પૂરું થાય એટલે એને જવું પડે. પેલો ક્યારે બાળે કે એનું આયુષ્ય પૂરું થયું તારે જ બાળે. એ કહે તો એવું છોડ્યું ને તોય ના બાળે પેલો, એનું આયુષ્ય જ્યાં સુધી પૂરું ના થાય. આ તો આયુષ્ય પૂરું થવાનું થાય પેલો છોડે એટલે પેલો સળગી જાય. શું થાય, ભગવાને પેલા ચેતવણી આપી હતી કે ભાઈ એ આવે છે ગુસ્સાનો, એ ગુસ્સો કરશે, તમને કોઈ બોલતા નહીં કશું. પણ લોકો બધા ડાયા બહુ હોય ને, ભગવાન કરતા ડાયા બધા, એટલે કરે બધું. શું કરે, ભગવાનના શબ્દોને પકડ્યા છે કઈ આપણે? ભગવાનના શબ્દો પકડે ને ત્યારથી આનંદ શરૂ થઈ જાય. ભગવાનના શબ્દ એક પણ પકડમાં આવે ને દાદા, કે એમનું એક સુખ જ્યારે પણ પડે ને તો અહીંયા એક વરસ ચાલે આખું. શું કે જ્યારે પણ પડે તો એમનું સુખ, ભગવાન પણ એવા સુખિયા હોય. ભગવાન બુદ્ધિનો બિલકુલ ઉપયોગ ના કરે એનું નામ ભગવાન. હવે આપણે બુદ્ધિનો ઉપયોગ કરીએ તો ભગવાનના માર્ગથી એ થઈ ગયા કહેવાય ને, કારણ કે બુદ્ધિ એ આત્માનો ઇનડિરેક્ટ પ્રકાશ છે. શું છે, જે અહીંથી આપણે સૂર્યનો પ્રકાશ આવતો હોય, નહીં હરીશો હોય અલગો પડે ને એનો પ્રકાશ અહીં આવતો હોય એ બુદ્ધિ કહેવાય, અને સીધો પ્રકાશને વાપરીએ એ જ્ઞાન કહેવાય. શું કહેવાય, હવે જ્યારે ભગવાન પાસે તો જ્ઞાન હોય એટલે ભગવાન બુદ્ધિનો ઉપયોગ જ ના કરે, જ્ઞાનનો ઉપયોગ કરે ડાયરેક્ટ. શું કરે, જ્ઞાનનો ઉપયોગ. આપણે આવી રીતે કોઈ બરું માર્યા હોય ભગવાનને માર્યા, તો ભગવાન જ્ઞાનનો ઉપયોગ કરે. શું કરે ને, આપણે બુદ્ધિ કેમ માર્યા, શું કર્યું હશે, કેમ કર્યું હશે, આ બુદ્ધિનો ઉપયોગ. ભગવાન જ્ઞાનમાં જુએ મારા કર્મનું ફળ આવ્યું. શું જુએ, એ જ્ઞાનનો ઉપયોગ કર્યો કહેવાય. ને આમ કેમ કર્યું, આવું કેમ કર્યું, આમ ના કરવું જોઈએ ને, ભગવાન હતા પેલા તો નહીં ખબર ભગવાન છે. આ ખ્યાલ આવે છે, માનનારને ખબર છે ભગવાન છે, એ કોણ મોકલતું હશે એમને, કોણ મોકલે બરું મારવા માટે, આપણું કર્મ મોકલે. એટલે આપણું કર્મ મોકલે છે તો આપણે શું કહીએ કે અણે મને આવું કર્યું, એટલે ભગવાન કે સંસારમાં જા ભાઈ ચાલો. ને પેલા કે ના, મારું કર્મ કરી રહ્યું છે, જા મોક્ષમાં જા. સમજાય છે રેખાબેન, નરેશભાઈ? નરેશ એટલે શું, નરેશ કોને કહેવાય?
રાજાને. હા, આ બધી જગ્યાએ જઈને આવ્યા છે આપણે. શું છે, બધી જગ્યા ઉપર બધે ભોગવીને આવ્યા છે, બધું ભોગવીને આવ્યા છે, પણ એક જ વસ્તુ બાકી હતી છૂટવાની. બાકી બધા વૈભવો આપણે જઈ જઈ જઈને આવેલા છે, કોઈ પણ વૈભવ આપણે નથી ભોગવ્યા, એવું નહીં બન્યું. આ તો અનાધિકાળથી રખડી રહ્યા છે, કોક જ વખત ચાન્સ મળે છે છૂટવાનો, નથી નથી મળતો, કાયમ માટે હોતો નથી. સમજી જાઓ, ભગવાન જાય એટલે બધા બારણા બંધ થઈ જાય છે, ને છેલ્લા પછી થોડા થોડા રહ્યા હોય તો ગણધર હોય ત્યાં સુધી રહ્યા હોય, પછી તો બંધ જ. કારણ કે ભગવાનની વાત ગણધરો જ જેમ છે તેમ કરી શકે. સમજી જાઓ, કારણ કે ભગવાનની હાજરીમાં હોય ને ભગવાનની દ્રષ્ટિ પ્રાપ્ત થયેલી હોય. શું હોય, એટલે એમની બુદ્ધિ બિલકુલ નીકળે જ નહીં, ને ભગવાનને બિલકુલ સિન્સિયર હોય, ભગવાનથી જરા આગળ હોય, આગળ વધવાની કોશિશ જ ના કરે, ને ભગવાન બેઠા તો એક શબ્દ ના બોલે, ભગવાન જે બોલે આ ચુમાદી ના બોલાય, ને આપણને આવડતું કેટલું બોલીએ, વગર કીધે બોલીએ, ને પેલા ભગવાન હોય ત્યારે ચૂપ જ બેઠા હોય બિલકુલ, એમ આંગળી મૂકીને બેસી જાય. ભગવાન છે ત્યાં મને નહીં બોલવાનું, ભગવાન કે હવે તું બોલ ત્યારે જ બોલે, એટલા બધા આજ્ઞાધીન હોય. બોલો, કારણ કે ભગવાન એટલે પ્યોર શું કહેવાય, શું કહેવાય, પ્યોર ગોલ્ડ, જરાય પણ ખામી નહીં ભગવાન, એટલે એક પણ અવગુણ ના હોય. સમજાય છે, ત્યારે ભગવાન પદ ખુલ્લું થાય છે, એમને નથી થતું. દાદા ભગવાન કહે છે 1958 સાલમાં સુરતના પ્લેટફોર્મ પર ભગવાન આવ્યા અંદર. મેં કહું અહીં કેમ આવ્યા, શું દાદા પરીક્ષા લીધી કે દુનિયામાં કોઈ જગ્યા ચોખ્ખી નથી, આ ચોખ્ખી થઈ છે એટલે મેં આવ્યા છે. કહે શું કહ્યું, અંદર ચોખ્ખું થાય એટલે ભગવાનને પ્રગટ થવું જ પડે, કરવા ના પડે. શું કહ્યું, અંદર ચોખ્ખું થયું એટલે અંદરના જ ભગવાન ખુલ્લા થાય, આવવાનું નથી બહારથી, કઈ આપણા જ ભગવાન ખુલ્લા થાય. શું થાય, જે આવરણો થી ઢંકાયેલા છે પ્રકાશિત થાય, તમને જેમ છે તેમ દેખાડે, જેમ છે તેમ ફળ આપે, જેમ છે તેમ દ્રષ્ટિ ખુલ્લી થઈ જાય, ભગવાન પ્રકાશમાન કહેવાય. તો દાદાને કહે છે કોઈ જગ્યા એવી નથી જ્યાં હું પ્રકાશમાન થવું, કહે છે તમારી અંદર ચોખ્ખું થયું એટલે અમે આવ્યા છે. કહે છે શું કહ્યું, ભગવાને ત્યાં અંદર ચોખ્ખા થયેલાની કિંમત છે. શું છે, બધા ભગવાન ઉપર ઉપસર્ગ વાયેલા છે, પાર્શ્વનાથ ભગવાન ઉપર એટલા ઉપસર્ગ, છતાં પણ ભૂલ નથી જોઈ. એક બાજુ કમટ બધા ઉપસર્ગો કર્યા કરે, શું કરે, અને મદદ કોણ કરતું હતું, ધર્ણેન્દ્ર દેવ ને પદ્માવતી માતા, છતાંય ધર્ણેન્દ્ર એમને ઉપસર્ગ કરનાર ઉપર બિલકુલ દ્વેષ નહીં, અને મદદ કર્યા ઉપર રાગ નહીં, ત્યારે એને વિતરાગ કહેવાય. એટલે વિતરાગતા જોઈએ તો પાર્શ્વનાથ ભગવાનની શું કહેવાય છે જૈનોમાં, એટલે પાર્શ્વનાથ ભગવાનના મંદિરો વધારે બનાવવા ચાલો, વિતરાગતા. પણ આપણને રાગદ્વેષ થઈ જાય છે ને સંસારમાં, કોઈ આપણા માટે સારું કરે, બે શબ્દ બોલે, દેખાબેન તો ગમે ત્યારે થયું તો હાજર થઈ જાય, તો આપણે આહ ગદગદ કંઠે ફૂલે, શું થાય, માન આવ્યું. શું આવ્યું, માન. માન મીઠો કસાય છે, કેવો છે, ગમે આપણને આપે ને કે નરેશભાઈ એટલે તમે આખી સોસાયટીમાં મદદ કરે, કહે છે કોઈ પણ કે ગમે તો થયું ને પહોંચી જાય, કહે શું કે હા હા, એટલું સારું રાગે એમાં ને એમાં જ રમ્યા કરે. પછી શું થાય, પેલો જરા માન આપતો પછી એની પાસે જ જાય વધારે વધારે. શું થાય, ને જે આપણે લડતો એની પાસે જઈએ જ નહીં કોઈ દાડો, ને ભગવાન જે વળે ને એની પાસે પહેલાં જાય. ભગવાન કે તો મને ખબર પડે મારામાં શું પડ્યું છે, એ કે કઈ રીતે ખબર પડે, ઊંધા માણસો પાસે જઈએ તો ખબર પડે ને, જેથી આપણે એક વાર નપાસ થઈએ ને પરીક્ષામાં, પછી કેટલા જાગૃત થઈએ, નહીં હવે તો બરોબર મહેનત કરી ચોટલી બાંધીને. શું કહે, એટલે બધા જ ભગવાનને પ્રતિકૂળ સંજોગોને આત્માનું વિટામિન કહ્યું, અને સારા સંજોગોને શરીરનું વિટામિન કહ્યું, એનાથી દેહ મજબૂત થાય, અને પેલા પ્રતિકૂળ સંજોગોથી આત્મા મજબૂત થાય. શું થાય, પણ આપણે તો શરીરનું જ વિટામિન લઈએ ને, આ બધું શિયાળો આવે છે, સાલમ પાક ને, વસાણા પાક ને, અડદિયા પાક ને, ભાઈ આ બળદિયો દોડે પાછો, અડદિયો ખાઈ ગઈ ને, અડદિયો ખાઈ ગઈ ને આ બળદિયો દોડે ને, આ બળદિયો
સૂટની ને બૂટની ને બધી ગોળીઓ ખાય પછી શું થાય, ગરમાટો લાવવો પડે. એટલે શું ઠંડો થઈ ગયો તું, ગરમાટો લાવવાનો છે. આવી બધી સમજણો કામ કરે છે આપણી પાસે. બોલો, શરીરને જ મજબૂત કરવાના બધા પ્રયાસો ચાલે છે, આત્માને માટે તો કશું છે જ નહીં જગતમાં. આત્માર્થે જીવ્યા તે જીવન કહેવાય. શું કહેવાય? નહીં તો એમને અફળ કર્યું કહેવાય જીવન. આત્માર્થે ના જીવ્યા તો શરીર માટે આખું જગત જીવે જ છે ને, પણ આત્માર્થે કોઈક વિરલો જ જીવન જીવી શકે. શું કહેવાય? આપણે તો આપણું કોઈ ઘરમાં નરેશભાઈ ના માનતા તો એ ભૂલ દેખાય તમને. તમે કહ્યું એને ના માન્યા હોય ને, તમે બેઠા હોય કે એમના પપ્પા પાણી લાવો ને, ના આપ્યું તો ખલાસ પછી. જો આપણે પાણી ના પીએ પછી શું કરીએ? આપણે પાણી ફેરવી કાઢીએ. દાદા ભગવાન શું કે ના આપ્યું હું પહેલો આપું. શું કે ભગવાન કે જો સંસારમાં છૂટવું હોય તો ના ગમતા ને ગમતું કરી નાખજો. ગમતું તો આખી આગળ બધા લોકો કરે જ છે, પણ ના ગમતાને ગમતું કરવાનું. શું કહ્યું? હા, ભગવાને ના ગમતાને ગમતું કરી નાખેલું. શું કહ્યું? અત્યારે પેલો બરું મારીને ગયો હોય ને કાનમાં, તો એ આવે તો એને મદદ કરે ભગવાન ને. આપણે કેટલી કરીએ? બોલો ને. આપણે આપણે મારીને ગયો આવી રીતે તો કેટલી મદદ કરીએ? એટલે ભગવાનથી વિરુદ્ધ ચાલ્યા કહેવાય ને. આપણે કે ભગવાન જે રીતે ચાલ્યા છે એ રીતે ચાલે તો મોક્ષ થાય. હવે આપણે ભગવાનની રીતે ચાલ્યા કે આપણી રીતે ચાલ્યા? બોલો. અને આપણે મોક્ષ શોધીએ છીએ, ક્યાંથી મળવાનો? અસુ ને લોટ ફાકું કઈ રીતે બે હાથે બને? શું કહે નરેશભાઈ? આવું જ છે ને, બધી દુનિયા આવી જ ચાલે છે ને. હે, ભગવાનની કઈ ભાષા હતી ખબર તમને? એને એ ભાષા નહીં, અંદર ભગવાનની કઈ ભાષા હતી? તો કે મારા મન વચન ગાયથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ન થાય, એ ભગવાનની સાચી ભાષા. હા, એ ભાષા આવડી ગઈ તો ભગવાન ખુશ તમારા ઉપર. સમજી ગયા? તમને કોઈ દુઃખ આવશે જ નહીં. એટલે દાદા ભગવાન એક શબ્દ આપણે, દુઃખ સુખની દુકાન કાઢજો. શું કહ્યું? જે આવે ને સુખ આપવાનું. આપણને દુઃખ આપી જાય તોય સુખ આપવાનું. જો ભાઈ તમારે કઈ કોઈ દુઃખ આવશે જ નહીં, પણ પહેલાનું હશે આવશે, હો નવું નહીં આવે. તમને લાગે મેં તો સુખની દુકાન કરી છતાં પણ આવું આયા કરે છે, એ તો પહેલાનું તો આવે તો ખરું ને. આ ભગવાન હતા બહુ સારું કરેલું, પણ આવ્યું એ પહેલાનું જ આવ્યું ને. રામ ભગવાને 14 વર્ષ વનવાસના આવ્યા તો શાના આવ્યા? પહેલાનું. હા, પૂર્વનું કર્મ, પ્રારભ કર્મ, ચીકણા નિકાચિત કર્મ કોઈને છોડે નહીં. કોઈનાથી આપણામાં જરા પણ પરિવર્તન ન થાય. સમજી જજો, આપણા કર્મની અંદર જરાય પરિવર્તન કોઈનાથી ના થાય. તમારી સમજણથી પરિવર્તન થશે, પણ કોઈનાથી ફેરફાર નહીં થાય. ભગવાન પણ કહે હું પણ તમારા કર્મોમાં ફેરફાર ના કરી શકું. કારણ કે ફેરફાર કરવા જાય તો કરતા થયા. શું થાય? ને કરતા થાય અને કર્મ બંધાય. ને ભગવાન કેવા હોય? અકર્તા હોય. કેવા હોય? કરતા હોય. એટલે કોઈના એ કર્મમાં હાથ નાખે નહીં. ભગવાન કહે છે તું એક વાર અંદર મોક્ષમાં મારી પાસે પામી જા તો બધા દુઃખોનો એન્ડ આવી જશે. શું કહ્યું? ભગવાનનો મોક્ષ માર્ગ એવો હોય. મોક્ષ એટલે સ્વતંત્રતા, કોઈ ઉપરી નહીં, કોઈ અંદર હેન્ડ નહીં, પોતાના શાશ્વત સુખનો અનુભવ કરવો એનું નામ મોક્ષ કહેવાય. શું કહેવાય? પોતાના શાશ્વત સુખનો અનુભવ કરવો એનું નામ શરીર સાથેનો મોક્ષ કહેવાય. અને પેલો આત્યંતિક મોક્ષ, છેલ્લો મોક્ષ, શરીર વગરનો, જે સિદ્ધ ક્ષેત્રમાં જવાય, પણ પહેલાં અહીંયા શરીર સાથે અનુભવ થવો જોઈએ. એ ક્યારે કરીશું આ બધું નરેશભાઈ? આ બધું ક્યારે કરીશું? આ તો આપણી જિંદગી જવાઈ હવે તો. શું થાય? બધાની, આપણા બધાની. હા, પણ હવે શું કરીશું? ના પામ્યા તો ભગવાનનો માર્ગ ને. બોલો ને, કે ખાઈ પીને મજા કરીને જતું રહેવું છે? ક્યારે પામીશું? કરીએ તો કેટલા વર્ષોથી, અનંત જન્મોથી કરતા જ આવ્યા છે ને. એ દ્રષ્ટિ મળવી જોઈએ. શું થવી જોઈએ? કે દાદા ભગવાન પાસેથી એવી દ્રષ્ટિ પ્રાપ્ત થતી હતી. શું થતી હતી? હા,
ને હજુ એવો પ્રયોગ ચાલુ છે. શું કહ્યું? અમારા લોકો થકી એવો પ્રયોગ ચાલુ છે. ખુદા ઈચ્છા હોય તો કહી રાખજો આ લોકોને, કિશન મામા, તો એવો પ્રયોગ કરાવીશું આપણે અહીંયા ઘેર બેઠા ગંગા કરીશું. પેલા બોલતા હતા ને ઘેર બેઠા ગંગા, તો ઘેર બેઠા ગંગા કરીશું, તમારે કંઈ જવાની જરૂર નહીં પડે. ચાલે એવું કે ભાઈ બધા તપ કરીને જવું છે કે સીધું જોઈએ? બોલો ને, રસોઈ બનાવી છે કે ટિફિન તૈયાર જોઈએ છે? ના પણ બેમાંથી કઈ ગમે કઈ બોલો. આ તૈયારની વાત કરું છું તમને. એવું અનુભવ તો કરે, ભલે ના આપણે ના ગમે તો પાછું આપી દેવાનું. શું કરવાનું? ને આપણે અનુભવ થાય તો રાખવાનું, બરોબર ને? ને પાછું એ મળ્યા પછી કસ્તી વસ્તુ છોડવાની નહીં તમારે. શું કહ્યું? જે ધર્મ કરતા હોય, જે ક્રિયા કરતા હોય, જે ગુરુને માનતા હોય, એ બધું ચાલુ રાખવાનું, પણ દ્રષ્ટિ મેળવી લેવાની. શું કરવાનું? ને દ્રષ્ટિ મેળવ્યા પછી આ બધા કામ આસાનથી થઈ જશે. શું થયું? ને તમને પોતાને અનુભવ થવા માંડશે, ને આપણને અનુભવ થાય એ જ સાચો અનુભવ. શું કહ્યું? જે તો તમે સ્કૂલમાંથી બહાર નીકળો ભણીને, પછી બધા નોકરી પર જાય, શું માગે? અનુભવ માગે છે ને. અનુભવ વગર કોઈ નોકરી નહીં આપતું, એવી રીતે અહીં અનુભવ થવો જોઈએ આપણને. શું છે? ને પછી આપણે કોઈના ત્યાં અનુભવ કરવા માટે જઈએ છીએ ને, આપણને ખબર છે આ વ્યક્તિ કેવો છે, શું છે, શું છે, તો અનુભવ કરવા માટે જઈએ છે ને આપણે એની પાસે. ને આપણને અનુભવ થાય છે તો ખબર એ પડે છે ને, એવી રીતે અહીં અનુભવ થાય તો આપણને ખબર પણ પડે. શું કહ્યું? આમાં કશું આપવા લેવાનું નથી, સમજી ગયા? જે આપવા લેવાનું હોય ત્યાં માર્ગ જ ના કહેવાય. ભગવાનનો માર્ગ આપવા લેવાનો છે જ નહીં. કેજો જ્યારે ઈચ્છા થાય તારે. આ મામાને કહી રાખજો, ભાણિયાને લઈ આવજો, કે પૂછો. અમે ફરતા હોઈએ, ફરતા હોઈએ. આજે અહીં તો કાલે સાધુ ચાલતા ભલા. શું કહેવાય? એક જગ્યાએ નહીં રહેવાનું. પાણી એક જગ્યાએ ભરાય ને તો ગંધાય, સમજી જવાનું. એટલા માટે આ શબ્દ નીકળેલો. એટલા બધા તમારા સાધુઓ ના રોકાય છે, એનોના. ખાલી પેલું ચોમાસું હોય ત્યારે જ 4 મહિના રોકાય, બાકી ફરતા જ હોય. તરત જ ચોમાસું જે પત્યું ને, બીજા ત્યાં નીકળવાનું જ હોય એમને. એટલા બધા બધા નિયમો બનાવેલા. શું બનાવેલા? કારણ કે બીજાની અંદર લગાવ થઈ જાય, બહુ રહેવાનું થાય ને, સમજી જાય, એના માટે બહુ જોખમ. લગાવ થઈ જાય તો એટલે હું ફરતા જ હોઈએ. હું તો ફરતો જ હોઉં છું, બેસતો જ નથી હું. કારણ કે આ શરીર છે ત્યાં સુધી કામ થાય, પછી નહીં થાય, સમજી ગયા? શું કહો છો? શરીર હોય ત્યાં સુધી કામ થાય ને. એટલા માટે પેલા જ્ઞાની પુરુષે કહ્યું, અનંત અવતાર આત્માએ શરીર દેહ માટે ગાળ્યા છે. શું કહ્યું? બોલો. આત્માએ દેહ માટે ગાળ્યા છે. એક અવતાર તું આત્મા માટે ગાડી કાઢ તો કામ થઈ જશે. શું કહ્યું? એક અવતાર આત્મા માટે ગાડી કાઢ. એટલે અમારા કવિરાજે લખેલું છે, અમારા કવિરાજે. કવિરાજ અમારા જૈન હતા, પણ દાદાને મળ્યા પછી બધું લખતા થયા કૃપાથી. શું કહ્યું? એમને આવડતું નહોતું લખતા, પણ એમની કૃપાથી લખતા થયા. એમણે લખ્યું પછી, કાયા માટે ગાડીઓ આત્માને કઈક ફેર, આત્મકાજ ગાળો એક વાર રે, તો જ છૂટે સંસાર રે. જન્મ પહેલા ચાલતો ને મુઆ પીછે ચાલશે, અટકે ના કોઈ દિવે વાર રે, સાપેક્ષ સંસાર રે. જન્મ પહેલા પારણું ને મુઆ પીછે લાકડા, સગાવાલા રાખશે તૈયાર રે, વચ્ચે ગાઢ જંજાળ રે. માણસ પેલો આવે જન્માવાનો હોય તો કહે, મારું ઘોડિયું તૈયાર રાખજો, દૂધ તૈયાર રાખજો. માને કહે છે કે બધું તૈયાર થઈ જાય પછી ના આવે મારે દૂધ, પણ એ વખતે આવે. શું થાય? કુદરત બધું સપ્લાય કરે, કારણ કે એને વખતે અહંકાર નથી હોતો, જન્મે છે ત્યારે. પછી જેમ જેમ મોટો થાય એમ અહંકાર વિકસિત થાય છે, એટલે પછી એને બધું જાતે કરવું પડે. નાનો છોકરો ત્યાં કહે, મને નવડાવો. બોલો ને, માં જ નવડાવે છે ટાઈમસર, એને પોતિયું બદલાવે ને આ બદલાવે. અત્યારે મોટા થાય કોઈ બદલાવે? મોટું થયું કોઈ ખાટલામાં પડે હોય ને, ચાલો બદલાવ થાય તો કંટાળો આવે.
ખ્યાલ આવે છે બધું? ના તો કેટલી ગાળો દેતા કામ કરે, સેવા કરે, શું થાય? આ તો બધું એવી છે આ દુનિયા. ને મરે ત્યાં કહેજે મારા માટે લાકડા તૈયાર રાખજો, બોલો ને. એ બધા હોદી હોદી લઈ આવ, થાંખડી બાંખડી બધું બોલો, જલેબીની પેલું ના પેલું અગ્નિનું આ ને જલેબી કૂતરા નાખે ને આમ નાખે ને ત્યાં જીવતા તો જલેબી ના ખવડાવે, પેલા પેલા કૂતરા નાખે જલેબી, શું કરે? પેલો જલેબી માગે કે તમને તો ડાયાબિટીસ બહુ શોખ છે ખાવાનો, કહે છે ગાડી ઉભે છે લડે જલેબી માગે તો હે નહીં ખાવાની, શું કે ડાયાબિટીસ છે, બહુ ડાયા થયો ને એટલે ડાયાબિટીસ થાય, વધારે પડતા ડાયા થયા હોય ને. એટલે હવે જોજો, ચલો આપણે પૂરું કરીએ, ત્રિમંત્ર ફરી એકવાર બોલાવી લઈએ અને એક નાની પ્રાર્થના 2 મિનિટની. હા, આંખો બંધ કરીને બોલજો. નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોયે સવ સાહુણમ, નમો લોયે સવ સાહુણમ, એસો પંચણ મુક્કારો, એસો પંચણ મુક્કારો, સવ પાભ પણાસણો, સવ પાભ પણાસણો, મંગલાણમ ચ સવ્યેસિમ, મંગલાણમ ચ સવ્યેસિમ, પડવમ હવૈ મંગલમ, પડવમ હવૈ મંગલમ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, જય સચ્ચિદાનંદ. હે અંતર્યામી પરમાત્મા, હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, બિરાજમાન છો, તેમજ મારામાં પણ, તેમજ મારામાં પણ બિરાજેલા છો, બિરાજેલા છો. આપનું સ્વરૂપ, આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે, તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને મેં જે જે દોષો કર્યા છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું, તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો, અને ફરીથી એવા દોષો ના કરું એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ. બને તો આ મંત્ર સાથે બોલશો તો ફાયદો થશે. 2 ઉમેરી દેજો ને. મેં તો ગઈ વખતે મને તમને કહેલું કે ઉમેર્યો તો ભાઈ નહીં ઉમેર્યો, એ આપણી આપણી મતેથી ચાલે કહેવાય. શું કહેવાય? ઓમ નમઃ શિવાય અને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ એનું પોતાનું આત્મ સ્વરૂપ છે, કોઈ ભગવાનનું નામ નથી. ભગવાન કહેવાય તો કે સચ્ચિદાનંદ સ્વરૂપ, આત્માને સચ્ચિદાનંદ સ્વરૂપ કહેવાય. શું કહેવાય? એટલે એમાં બીજા બધા મંત્રો આવી ગયા પછી. આ ભગવાને આ 3 ભેગા આપેલા, ઋષભદેવ ભગવાને બધું કાળ ક્રમ બધું વિખરાઈ ગયું. શું થયું? એટલે જો બોલવામાં આવશે તો ફાયદો થશે આપણને. જલ્દી જલ્દી ભગવાનનો અંદર ભેટો થઈ જશે, જેમ બને તેમ. શું કહો છો? આમાં આમ શું કરો છો? બોલો ને. ઓમ નમઃ શિવાય, જય સચ્ચિદાનંદ, એવું ઉમેરી દેજો આટલું તો ફાયદો થશે. દાદા કે જે અમારું મોડું યાદ કરીને સવાર સવાર ખાલી 5 વાર બોલશો ને તો આ સંસારમાં નહીં ડૂબો, કે જાઓ એની ગેરંટી આપું છું. વોરંટી નહીં, અત્યારે વોરંટી થઈ ગઈ છે, પણ ગેરંટી આપે દાદા ભગવાન. બોલો.
અત્યાર સુધી કોઈએ ગેરંટી આપી નથી, સમજી ગયા? એટલે બોલજો, બોલાય તો સારું છે, ને કોઈ બધા પેલી ઈચ્છા થાય તો કહેજો આ મામાને કે તમે ભણિયા લઈ આવો, પેલું અમારી ઈચ્છા થઈ જાવ અંદરના ભગવાનની પ્રાપ્તિ કરવાની. અંદરના ભગવાનની પ્રાપ્તિ કરવાની, સાંભળ્યું રેખાબેન? પછી રેખાબેન રહેશે, અંદરના ભગવાન બે સાથે રહેશે, ચાલશે? એક ઘરમાં બે જણ રહેશે તો